ஆனந்தம் நமோயரியானம் நமோஜாயானம் நமோயோசாஹூனம் ஏசோ பஞ்ச நமோக்காரோ சர்வ பாவ பாசனோ மங்களானம் ச சர்வேசேம் பரமம் பவை மங்களம். બધા મુમુક્ષુ અને આત્મભાવે પ્રણામ. જય જીનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુવંદન. આપણો બુધવારનો સ્વાધ્યાય આજે મે 2 2018 કૃપાળ દેવ શ્રીમદ રાજચંદ્રના વચનામૃત ઉપર ચાલે છે. અને એની સાથે સાથે જે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ વિવેચન કર્યું છે એ પણ આપણે લઈએ છીએ. અત્યારે પત્રાંક 670 અને એના ઉપર આપણે બ્રહ્મચારીજીનું વિવેચન બધું લઈ લીધું. પણ આ પત્રના અડધો આપણે અડધો પત્ર વાંચવાનો બાકી છે, આપણે થોડો લઈએ છીએ. બહુ અગત્યનો પત્ર છે, બહુ જ મહત્વનો પત્ર છે. અને એની અંદરના જે અમુક 3-4 પોઈન્ટ્સ છે ને, એ તો આમ જેને કહેવાય હૃદયમાં કંડારવા જેવા છે. પાનું છે 492. આજે આપણે પેલું સ્તવન નહીં લઈએ, આપણે ઘણા મોડા છીએ આજે. પાનું 492 આમ મેઇન વચનામૃતમાં 492 અને પત્રાંક 670. અને આપણે પહેલા ત્રણ જે નાની નાની બે બે લીટીના જે છે ને પેરેગ્રાફ, એ આપણે લઈ લીધા છે. અને ખાલી હું વાંચી જઉં છું. ઓમ સદગુરુ પ્રસાદ. જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ હોય છે. આપણે આના ઉપર ઘણું સરસ વિવેચન કરેલું. વ્યવહાર બે પ્રકારના, એક પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર અને બીજો વ્યવહાર હેતુ વ્યવહાર. જે ક્રિયાથી ધર્મની ક્રિયાથી શુભ ક્રિયાથી આપણને સંસાર પરિભ્રમણમાં રખડાવે, એટલે કે મોક્ષ માર્ગ ઉપર ન લઈ જાય એવી શુભ ક્રિયારૂપ વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવહાર કીધો છે. અને આનંદ ગંજે પણ એ જ કીધું છે ને, જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેના અધ્યાત્મ કહીએ રે, શ્રી શ્રેયાંશ જીના અંતર જામી આત્મ રામી નામી રે. એટલે આનંદ ગંજે શ્રેયાંશનાથના સ્તવનમાં પણ એ જ વાત કરી છે કે જે ક્રિયા તમે કરીને જો તમને ચાર ગતિમાં તમે ફરતા રહેવાના હોય, એ ગમે એટલી શુભ ક્રિયા હોય, વ્યવહાર હોય, ઉપવાસ એકાસના હોય કે સામયિક પ્રતિક્રમણ હોય કે પૂજા પાઠ હોય કે વાંચન હોય કે કંઈ પણ, કે એને અમે વ્યવહાર ખરેખર કહેતા જ નથી. પણ તેમ છતાં એક ઉપચાર જેમ કહેવાય કે વ્યવહાર હેતુ વ્યવહાર, કે આ વ્યવહારનું ફળ પાછું સંસાર જ છે. તો બીજો વ્યવહાર કહે તો પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર, કે જે વ્યવહારના મૂળમાં પરમાર્થ છે, મોક્ષ માર્ગ છે, અને એ વ્યવહાર સાચો વ્યવહાર છે. તો કયો વ્યવહાર? તો એમને બહુ સરસ વાત કરી કે જો આત્મલક્ષ તમારું બંધાયું હોય અથવા તો અંતરંગ પરિણતિ તમારી જે છે એની તમને જો સભાનતા હોય તો એ વ્યવહાર પરમાર્થ હેતુ વ્યવહાર બની જાય છે. આ બહુ માર્મિક પોઈન્ટ છે અને આપણે વાત કરી છે, પણ તેમ છતાં બહુ વેરી ક્વિકલી કે તમે કોઈ પણ ક્રિયા કરો, સામાયિક પ્રતિક્રમણ કોઈ પણ, એની અંદર તમને જો ખરેખર તમારા અંતરંગ અભિપ્રાય, તમારી અંતરંગ પરિણતિ, તમારી આત્મલક્ષની સભાનતા રહે, કારણ કે આપણે વાત કરી હતી કે લક્ષપૂર્વકનો ક્રિયા તમને મોક્ષ માર્ગે લઈ જાય, એટલે એ લક્ષપૂર્વકની જે ક્રિયા થાય ને એને પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર કીધો. કારણ કે પરંપરાએ તમને એ વ્યવહાર પરમાર્થ તરફ લઈ જશે, મોક્ષ માર્ગ તરફ લઈ જશે. અને આપણે એના ઉપર બહુ વાત કરી હતી, એટલે આપણે અત્યારે થોડા આગળ જઈએ. અને જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. એટલે કૃપાળદેવ અહીંયા પોતાની મુનિ દશા ભાવવાની ભાવના વ્યક્ત કરે છે કે સામાન્ય રીતે અમે જ્ઞાનીની બધા વ્યવહાર તો મૂળ પરમાર્થ મૂળ હેતુ જાય છે અને બહારમાં શું હોય છે, વિચરે ઉદય પ્રયોગ. પણ તે દિવસને ધન્ય હશે કે જે દિવસે બહારમાં જે ગૌણપણે જે થોડો ઘણો ઉપયોગ રહ્યા છે એ પણ અમે અંદર લાવીને અંદરમાં આત્મલીનતામાં અમે સ્થિર થઈ જશું, એવો જ્યારે ઉદય હશે આત્માકાર વર્તતો એને ધન્ય છે. અને એ સામાન્ય રીતે કોની દશા? મુનિ દશા, સાતમે ગુણસ્થાન. એટલે એમને પોતે એમ કીધું કે તે દિવસે ઉદય પણ
આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. એટલે એમને પોતે એવી ભાવના ભાવી કે અમારું લક્ષ્ય એ ખરેખર એના ઉપર છે. અને અપૂર્વ અવસરમાં પણ એ જ કીધું ને કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેજ ને. સર્વ સંબંધનું બંધન અને બાહ્યાંતર, બાહ્યાંતર અને અભ્યંતર એ બંને ગ્રંથિને છેદીને જ્યારે ખરેખર પોતાના સ્વરૂપમાં લીન થાય ત્યારે ખરેખર કામ થાય છે. બરાબર સંભળાય છે ને? અત્યારે હવે બરાબર આવે છે ને? હવે જો બીજા પેરાગ્રાફમાં શું કીધું કે સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહે છે. હવે આપણે આ તો પત્રાંક 569 માં આના ઉપર આપણે ખૂબ લીધેલું છે. સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. અને એ જ વાત અહીંયા કરી છે. અને અહીંયા મેં એમ કીધું કે એ આત્મજ્ઞાનનો ઉપાય છે એ સર્વોત્કૃષ્ટ છે. એના એના સમાન બીજો કોઈ ઉપાય જ નથી. અને તે જ્ઞાની પુરુષના વચન જે છે કે ભાઈ આ આત્મજ્ઞાન જ ઉપાય છે એ અત્યંત સાચા છે એમ કીધું. પાછું પોતે ખરેખર પોતાના અનુભવથી પાછી સાખ આપી કે અમે પણ ખરેખર અમારા અનુભવથી કહીએ છીએ કે જે જ્ઞાની પુરુષો એટલે કે તીર્થંકર ભગવંતોએ જે કહ્યું છે એ જ ખરેખર અત્યંત સાચું છે અને અમે પણ એમ જ કહીએ છીએ. પછી ત્રીજા પેરેગ્રાફની અંદર એમને શું વાત કરી કે જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. હવે જો અહીંયા આગળમાં શું વાત કરી સર્વ દુઃખથી મુક્ત થવાની ઓબ્જેક્ટિવ હતો, ગોલ હતો. હવે અહીંયા શું કીધું કે જ્યાં સુધી જીવને આત્મજ્ઞાન ન થાય, આત્મજ્ઞાન કહો, સમ્યક દર્શન કહો, સંકેત કહો, આત્મ સાક્ષાત્કાર કહો, આત્માની અનુભૂતિ કહો, બધું એક અર્થવાચી છે, બધાનો અર્થ એક જ છે કે એવું આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ થાય નહીં. હવે અહીંયા બંધન ઉપર વાત આવી. પહેલામાં દુઃખથી મુક્ત થવાની, આમ તો એક જ વાત છે, બંધન છે ત્યાં સુધી દુઃખ છે જ. તો અહીંયા એમ કીધું કે તમે જ્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આત્યંતિક બંધન, અને એના આપણે બે અર્થ કર્યા હતા. કયા બે અર્થ કર્યા હતા? આત્યંતિક એટલે એક, બરાબર તમે કીધું બરાબર. એટલે આત્યંતિક બંધનના બે અર્થ થાય. એક અનંતાનું બંધનની ગાંઠ છેદાય ત્યારે તમારું તમારી જે બંધન જે છે ભલે હજી પૂરેપૂરું સંપૂર્ણ રીતે બંધન ગયું નથી પણ હવે તમારું અનંતકાળનું પરિભ્રમણ નથી. હવે તમે અલ્પકાળમાં અલ્પભાવમાં નીકળી જવાના છો. વધુ વધુ કેટલા? 15 ભાવ. એટલે એને પણ આત્યંતિક બંધન કહેવાય. અને કર્ણાનુયોગની ભાષામાં વાત કરીએ તો આત્યંતિક બંધનને છેદ ક્યાં ક્યાં થાય? 13મા ગુણસ્થાન, કારણ કે બધા ઘાતી કર્મનો છેદ થઈ જાય. આમ તો પાછા હજી તમે જો એનાથી વધારે ઊંડાણમાં જાઓ પ્રદીપભાઈ તો આત્યંતિક બંધન બંધન ક્યારે કહેવાય, નો છેદ ક્યાં થયો ક્યારે કહેવાય? કે જ્યારે અઘાતી કર્મનો પણ છેદ થઈ જાય. કારણ કે એ બંધન તો છે જ ને, પણ એ બંધન એવું નથી કે તમારા આત્માના ગુણોને આવરે. આત્માના ગુણોને આવરે એવા કયા કર્મ? ઘાતી કર્મ. ઘાતી કર્મ ક્યાં ક્યારે જાય? 12મા ગુણસ્થાનના અંતે ઘાતી કર્મ જાય. અને જેવા એ 12મા ગુણસ્થાનના અંતે ઘાતી કર્મ ગયા કે બીજા જ સમય તમે એ જીવને કેવળ જ્ઞાન થાય અને 13મા ગુણસ્થાન આવે એમ કહેવાય. એટલે આત્યંતિક બંધનનો છેદ 13મા ગુણસ્થાને થયો એમ કહેવાય. એટલે ચોથે ગુણસ્થાને ગૌણતાએ કહેવાય, કારણ કે તમારી અનંતનો બંધન છેદાઈ ગયો, અનંતની બંધી છેદાઈ ગઈ. પણ હજી ભલે 2-4 ભાવ બાકી રહે પણ એ નીકળી જવાના. એટલે હવે તમને અનંત સંસારનો અનુબંધ નથી. હવે હવે તમને જે સંસારનો બંધ જે છે એ અલ્પ છે અને એ તમે 2-1, 2-4 કે વધુ 15 ભાવમાં તમે નીકળી જવાના છો. આપણે એની પણ વાત કરી લઈએ. હવે આપણે જરા આગળ જઈએ છીએ. આ ત્રણ વસ્તુ આપણે લઈ લીધેલી. તે આત્મજ્ઞાન થતા સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદગુરુદેવનો નિરંતર અવશ્ય કરવા યોગ્ય છે. જો બીજા પેરેગ્રાફમાં કીધું કે સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો આત્મજ્ઞાન, ત્રીજા પેરેગ્રાફમાં કીધું કે ભાઈ તમારે બધા બંધનથી આ કર્મના બંધનમાંથી મુક્ત થવું હોય તો આત્મજ્ઞાન, અને હવે અહીંયા એમ કહે છે કે એ આત્મજ્ઞાન તમારે પ્રાપ્ત કરવું હોય તો કેવી રીતે કરવું? કે ભાઈ આટલું મહત્વનું આત્મજ્ઞાનની વાત કરીને કરો છો કે બધા દુઃખનો ક્ષય કરી શકે, બધા બંધનનો ક્ષય કરી શકે, તો એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી? તો કીધું કે તે આત્મજ્ઞાન થતા સુધી એટલે ન થાય ત્યાં સુધી જીવે મૂર્તિમાન એટલે પ્રત્યક્ષ આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદગુરુદેવનો આશ્રય, નિરંતર આશ્રય કરવા અવશ્ય કરવા યોગ્ય છે. એટલે અહીંયા કૃપાળુદેવ ખરેખર ખૂબ ભાર મૂકે છે કે
સામાન્ય જીવ એને પ્રત્યેક સદગુરુનો આશ્રય હોય તો બહુ જ બહુ એની ગાડી આગળ વધે છે. કારણ કે સામાન્ય જીવ છે એ પોતે અત્યંત સૂક્ષ્મપણે આત્મનિરીક્ષણ કરીને પોતાના સૂક્ષ્મ દોષને પકડી ન શકે. કારણ કે એને સ્થૂળ દોષ તો દેખાય કે મને હવે હમણાં ક્રોધ આવી ગયો તો આ નથી આ તે, પણ અંદરમાં જે સંસારની મીઠાશ રહી જાય ઊંડે ઊંડે, આલોકની અલ્પ પણ સુખેચ્છા રહી જાય, પરમ વિનયની થોડી ઓછાઈ રહી જાય, એ બધું છે ને એના એના ઉપયોગમાં પકડાય નહીં. કારણ કે એના માટે તમારે બહુ તીક્ષ્ણ સૂક્ષ્મતાથી આત્મનિરીક્ષણ કરવું પડે, તમારા ઉપયોગને ખૂબ સૂક્ષ્મ કરવો પડે, તમારા પોતાના દોષ ભરી દ્રષ્ટિએ રાખવી પડે કે ભાઈ હું ક્યાં અટકું છું. એવા સામાન્ય જીવને પ્રત્યક્ષ સદગુરુનો યોગ બહુ મહત્વ મદદરૂપ થઈ પડે છે. કારણ કે પ્રત્યક્ષ સદગુરુ જાણશે કે આ વ્યક્તિ જે અહીંયા અટકી છે, આ વ્યક્તિ જે જેમ પેલું દ્રષ્ટાંત આવે છે ને, સુફી આ બૌદ્ધ સંત પાસે રાજા ગયેલો કે મારે હવે બધું છોડીને તમને સમર્પણ થવું છે, અને એ વાત બે મિનિટ કરીને એના ઉપરથી એ સંતને જૈન ફકીરને ખ્યાલ આવી ગયો કે આને હજી અહંકાર બહુ છે. એટલે એમને એમને કીધું કે ભાઈ ઓકે, તમારે તમે મને સમર્પણ થઈ ગયા છો કે હા તમે કહેશો એ, તો એને આખા આશ્રમમાં દરરોજ સવારે ઝાડુ વાળવાનું કામ આપ્યું. હવે જો સદગુરુ જયારે આવું કામ આપે ને ત્યારે જો આપણને જરાય અંદર એમ થાય કે સારું હું રાજા જેવો રાજા અને મને મને આવું કામ આપ્યું છે તો ગયા, અને એમને 5 વર્ષ કે 10 વર્ષ સુધી કર્યું પણ ખરું, કારણ કે રાજા રિયલી ન્યુ કે આ મને કહેશો તેની પાસે કારણ છે. પછી જાણી જોઈને કોઈ એક બીજા એની સાથે ભટકાણા જ્યારે ઝાડુ મારીને બધું સાફ કરતા હતા ને ત્યારે, અને પેલા સંત ફકીર જોતા હતા એટલે એ પરીક્ષા રૂપે હતું, અને રાજાના જરા ભાવ બગડી ગયા કે ભાઈ આ જોતો નથી, હું આમ સાફ કરું છું, મારી સાથે અથડાનો ને મારું બધું પાડી દીધું. આ તે ફકીરે કહ્યું બીજા 5 વર્ષ તમારે આ કામ કરવાનું છે. જો ખરેખર આ કારણ કે, અને રાજાને પણ ખ્યાલ આવ્યો, રાજા પણ થોડો પામી ગયેલો એટલે આઈ મીન એને ભાવ એના અંદર પ્રાપ્ત કરવાના હતા, અને પછી બીજા 5 વર્ષ કર્યું કામ, અને એવી રીતે કર્યું કે પોતાનું રાજાપણ બધું મૂકીને જાણે કે પોતે કાંઈ જ નથી એવી રીતે કર્યું. ત્યારે ફકીરે કહ્યું કે તમે હવે માર્ગને પ્રાપ્ત છો, તમે હવે માર્ગ પ્રાપ્તિને માટે અધિકારી છો. આ બહુ બીજી જગ્યાએ પણ એ દ્રષ્ટાંત આપ્યું છે નિરૂબેન, રાજા આવ્યો ને તો એને કીધું કે તમે તમારા માથા ઉપર જૂતા મૂકીને એટલે ગુરુના, અને તમે આખા ગામમાં ફરીને આવો. હવે બોલો ખરેખર રાજાને આવું કે જે રાજા એ ગામનો રાજા હોય અને બધા એની નીચે ખમ્મા ખમ્મા કરતા હોય, અને એને કહે કે તમે મારા ચપ્પલ મારા જૂતા માથે મૂકીને તમે આખા ગામમાં આટો મારીને આવો. બોલો અહંકાર કેવો ગળી જાય. આ ખરેખર અહંકાર જે છે ને એ જ ખરેખર દર્શન મોહનો એક બીજું સ્વરૂપ છે, અને જેને અહંકાર ગળી જાય ને એટલા માટે કીધું છે કે જે બહુ જીવ સરળ હોય છે ને બહુ જલ્દી નીકળી જાય છે. એટલા માટે તો શાસ્ત્રમાં કીધું છે સરળતાને મોક્ષ માર્ગનો ભવ્ય દરવાજો કીધો છે. એકદમ સરળ થઈ જવું, કદી પણ કોઈના પ્રત્યે પ્રેજ્યુડાઈસ પૂર્વગ્રહ ન બાંધવા, કોઈ આવો છે તેવો છે એવો વિચાર જ ન કરવો, અને પોતાના કર્મો ને ખપાવવા માટે જ મને આ જીવન મળ્યું છે એમ સમજીને બધી વસ્તુને પ્રેમથી સહન કરી લે પ્રદીપભાઈ, એ પછી એને કોઈ રોકનાર નથી. કારણ કે રોકે છે કોણ? પ્રતિકાર. તમે જેવા પ્રતિકાર આપો ને તમે તમારા પોતાના માટે બંધન કર્યું. તમે ઉદય પ્રસંગનો જેટલા અંશે અસ્વીકાર એટલા અંશે નવીન કર્મ બંધ, આ એક સિદ્ધાંત છે. અને એટલા માટે ઉદય પ્રસંગનો જે આપણે સમયે સમયે ઉદય પ્રસંગ આવે છે ને એને ઉદય પ્રસંગ કહેવાય, એનો પ્રતિકાર એના પ્રત્યાઘાત આપવા, આમ કેમ થયું, આને આમ ન કર્યું તો સારું હતું, મેં આને આમ કીધું તો આમ કર્યું, એવા કોઈ પણ પ્રકારના પ્રત્યાઘાત આપવા એ નવા કર્મ બંધનું કારણ બને છે. એટલે તમે જો એનો સર્વ પરિસ્થિતિનો શાંત ભાવ સ્વીકાર કરો, ગ્લેડ એક્સેપ્ટન્સ, સાક્ષી ભાવ, તમને કોઈ ભગવાન પણ તમને રોકનાર નથી સંસારમાં, એટલી એ સાક્ષી ભાવની તાકાત છે.
તમારા કર્મો તો તમને ન રોકી શકે, પણ કોઈ ઉપરવાળો કોઈ બીજો પરમ ચેતના પણ તમને ન રોકી શકે. બોલો, એવી એ સાક્ષી ભાવ રાખવો ને બહુ અઘરો છે, કારણ કે આપણે એ વખતે અહંકારને જતો કરવો પડે. ખ્યાલ આવે? અહંકાર અંદર થી કે એ આવું બોલી કેમ જાય, એ આવું મને કહી કેમ જાય. આ તે અહંકાર અંદર થી કે મેં આ દીકરાના માટે આટલું બધું કર્યું 30 વર્ષ સુધી, અને હવે એ અત્યારે આમ કરે છે. ભલે એ કદાચ દીકરો ખબર છે કે દીકરાનું કહી શકે કામે લાગવાનું નથી, કઈ કે બદલવાનું નથી. અંદરમાં જો ખળભળાટ થાય, અંદરમાં જો એમ થાય કે આ દીકરાએ આ કર્યું બરાબર નથી કર્યું, એ પણ એક પ્રકારનો પ્રતિકાર છે. કારણ કે તમે સ્વીકાર નથી કર્યો, ભલે તમે એની સાથે ઝઘડો ન કરો, પણ તમે એનો સ્વીકાર કેવી રીતે કર્યો? ગ્રેપ્સ આર સાવર, દ્રાક્ષ ખાટી છે, એ રીતનો કર્યો. તમે ન છૂટકે કર્યો, પરવશતાથી કર્યો. ખ્યાલ આવ્યો તમને? જેટલા અંશે કે આમ જ થવાનું હતું, આવો જ કર્મનો ઉદય હતો. મારા જ કોઈ પૂર્વ કર્મના ઉદયને લઈને આવું આ ઋણાનુબંધ થોડા કાચા પડી ગયા છે મારા દીકરાની સાથે, એમ કરીને તમે જતું કરો, ગમ ખાઈ જાઓ, એનું તો ફળ આમ જેને કે મેં એક વાર નતું કે ગુસ્સો કરવા જેવો પ્રસંગ હોય ને તમે ગમ ખાઈ જાવ ને 6 મહિનાના ઉપવાસનું ફળ કીધું છે. ગમ ખાઈ જવો એટલે પોતાના અહંકારને નિર્મૂળ કરી નાખો કે હું તો કાંઈ નથી, એ દીકરો આમ કરે છે ને એ એના કર્મ લઈને આવ્યો છે, અને મેબી હવે અમારા ઋણાનુબંધ થોડા ઓછા થઈ ગયા છે. લેટ મી એક્સેપ્ટ ઇટ. રાજાને પણ પોતાને એવો ખ્યાલ આવ્યો કે રાજ પાટમાં બધામાં તો ખરેખર સંસાર જ છે, અને બધાની પાસે સાંભળો ને કે આ ફકીર છે, જે સંત ફકીર છે, એ ખરેખર એની પાસે બધા પામી જાય છે. એટલે રાજાને એમ થયું કે હું પણ જઈને પામી જાઉં. તો ફકીરે કીધું કે ભાઈ તમે જો મને સમર્પણ થયા છો તો હું કહું એમ કરવું પડશે, તમે રાજા છો એમ અહીંયા નહીં ચાલે. એટલે પહેલા એટલે રાજાએ સ્વીકાર કર્યો કે ભાઈ ઓકે હું હવે તમારો શિષ્ય છું. એને પોતાનો સમ્યક દર્શન પોતાના આત્માની પ્રાપ્તિ માટે ગયેલો. ખ્યાલ આવ્યો ને? હવે જો એટલે સદગુરુ દેવનો નિરંતર આશ્રય કરવા યોગ્ય છે, કારણ કે જ્યાં સુધી પત્રાંક 522 આપણે લીધેલો ગયા વર્ષે, 5 સ્વાધ્યાય આપણે લીધેલા, 5 કે 6, અને એની અંદર બધા મુદ્દા આપણે લીધેલા, અને એની અંદર મુખ્ય મુદ્દો કયો હતો? સદગુરુની ઓળખાણ થઈ અનંતાનુબંધીનો પ્રકાર મોડો પડે છે. જો સદગુરુની ઓળખાણ કેટલી અગત્યની છે, તમને સદગુરુનો ભેટો થઈ જાય ને એટલે એમ ન માનવું કે તમારું કામ થઈ ગયું છે. સદગુરુનો ભેટો થવો એ શું, એની પાછળ કયું કારણ હોય છે? નહીં, તમારા પુણ્યનો ઉદય, પૂર્વના પ્રારબ્ધને લઈને તમને સદગુરુનો ભેટો થયો, પછી એ પુણ્ય ઉદયને ફળવો, એમાં તમારો વર્તમાન પુરુષાર્થ જોઈએ. આપણને પુણ્યના ઉદયથી તો કેટલી વાર સદગુરુની પ્રાપ્તિ થઈ છે, કેટલાય ભાવોમાં, પણ આપણો વર્તમાન પુરુષાર્થ કાચો પડ્યો એટલે આપણે એ સત્પુરુષની અંતરંગ દશાનું જે ઓળખાણ થવું જોઈએ એ આપણે ન કરી શકતા. કારણ કે સદગુરુ અને અહીંયા અસદગુરુ હોય, કુગુરુ હોય, એ બેમાં તમે જો બહારની ચર્યા જુઓ ને એમાં તો લગભગ બંનેની સરખ્યા હશે. ઘણી મોટે ભાગે તો અસદગુરુના બહારના ચારિત્ર સદગુરુના ચારિત્ર કરતાં વધારે વિશેષ હોય છે. આ બહુ સમજજો તમે, કારણ કે એ જાણે છે કે એનાથી જે જીવને બધાને પ્રભાવિત કરે છે. ઓહો, એમ કે તો આવું આકરું ચારિત્ર પાળે છે, તો આમ કરતે આવું નથી કરતા, આ તે એના ઉપર તો એ પોતે ધેટ ઇઝ હિઝ પ્લેટફોર્મ. જરા જ્ઞાનીનું પ્લેટફોર્મ કયું છે? આત્મજ્ઞાન, આત્માની અનુભૂતિ. અને એ વ્યક્તિ કદાચ કંઈક એવું કરતા હોય કે જે એ આખો પત્ર આપણે પછી લઈશું કોઈ વાર, પણ બહુ જ સરસ પત્ર છે કે જ્ઞાનીની ચર્યા અને આ અજ્ઞાની ચર્યા જો બહારથી તમે જુઓ તો તમને તો એમ જ લાગે કે બંને સરખા જ, અથવા તો ઇવન આ વધારે જ એવું લાગે, પણ અંતરંગ દશાનું ઓળખાણ થાય ત્યારે ખબર પડે કે આ જ્ઞાની છે ને આ જ્ઞાની નથી. આપણે એના ઉપર કઈ રીતે પણ બહુ ઘણી રીતે લીધેલું. અંતરંગ દશાનું ઓળખાણ એટલે શું? અંતરાત્માની ઓળખાણ. અંતરાત્મા એટલે શું? જો આપણે થોડું જરા ભલે આમ મન
બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર થઈને અંતરાત્મા કહેવાય, અંતર અંતઃકરણ કહેવાય. અને એના ઉપર ખરેખર આપણી દ્રષ્ટિ હોય છે કે આ સદગુરુનું મન છે એ કેવું ખરેખર શાંત રહે છે, કેવું અપક્ષપાતપણે રહે છે, કંઈ ખળભળાટ થતો નથી, એમનો ચિત્ત વિક્ષેપ થતો નથી, કંઈ પણ એવા સમાચાર આવે કે કંઈ પણ એવું થાય તો પણ ખરેખર એ પોતાના આત્મદશામાં જ રહે છે. એટલે એ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર કે એમને તો અહંકાર તો જાણે એમની પાસે છે જ નહીં, કોઈ જાતનું એમના મોઢા ઉપર કે બીજી રીતે એમનો અહંકાર કંઈ દેખાતો નથી. અને બુદ્ધિ તો કે એ તો પ્રજ્ઞા સ્વરૂપ જ છે, વિકારી બુદ્ધિ તો ખરેખર એમને પ્રજ્ઞામાં રૂપાંતરણ કરેલી છે. અને એ તમે જો દ્રષ્ટિપૂર્વક જુઓ નિરૂપેન તો આપણને ખ્યાલ આવી જાય. કોઈ પણ તમે આચાર્યને તમે જુઓ કે આ ધારે કોઈ એમના ફેસ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલા સરળ છે. અમુક લોકોને તમે ફેસ ઉપરથી જુઓ ને તમને એમ લાગે કે ઓ આ અકડું રામ છે, આપણને ખરેખર મારે એવા શબ્દ ના વાપરે છે પણ ખરેખર આપણને ખ્યાલ આવે. ઘણા લોકોની ચાલ તમે જુઓ ને તો ચાલ ઉપર ખ્યાલ આવે કે આ ભાઈ હવામાં એના પગ જમીન ઉપર અડતા નથી, આમાં આમ 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 એવી રીતે જતા ને જાણે કે હું જે તમે જો ખરેખર આ જે લખ્યું છે ને જે આપણે શું અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરમ મુદ્રા અરુ સતસમાગમ સુતિ ચેતના જાગૃત કરમ, તમે જો ઇવન બહારની ચર્યાને પણ બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જુઓ ને તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિ સરળ. આપણે ઘણાની આંખોમાં જોઈ નથી કહી દેતા નિરૂપણ કે આ વ્યક્તિ બહુ સરળ છે, ઘણાની આંખોમાંથી જોઈને આપણે કહી દે કે આ બહુ પેક છે. હા, એની આંખોમાંથી હૃદય સુધી તમે કઈ તમને દેખાય નહીં, અમાસની અંધારી રાત જ હોય. અને તમે અમુક સરળ વ્યક્તિ હોય ને તમને એના આંખમાંથી તમે જુઓ ને તો તમને એના હૃદયના ભાવ સુધી તમે જોઈ શકો કે આ વ્યક્તિ કેટલી નિર્મળ છે, કેટલી સરળ છે. માયા જે છે ને આપણે 18 પાપ સ્થાનક છે ને એમાં સૌથી ખરાબમાં ખરાબ પાપ સ્થાનક કયું છે? અને પછી બીજું જે છે માયા મુસાવ સેકન્ડ બિગેસ્ટ. હા, અને 17 અને 18 મિથ્યાત્વ અને 17 માયા મૃષાવાદ બહુ જ મિથ્યાત્વ જેટલું ખરાબ છે એમ કહે ચાલે છે. કારણ કે એક તો એમાં માયા ભળે, કપટ ભળે અને પાછું જૂઠું બોલીને પોતાને પોતે સાચો છે એવું કહેવાનો પ્રયત્ન કરતો હોય. એટલે જ્યાં માયા હોય ને આપણે નથી વાત કરી કે સરળતા હોય ને એ આ બે બિંદુ હોય ને એ બે બિંદુને તમે જે રેખા જોડો ને તો જે સ્ટ્રેટ લાઈન હોય ને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એ સરળતા. અને તમે બે બિંદુને કેટલી રીતે જોડી શકો? ઇન્ફિનિટ, અનંત. તમે આમ જોડી શકો, આમ જોડી શકો, આમ જોડી શકો, આમ કેટલી જગ્યા રખડીને જોડી શકો, અનંત. તમે વિચાર કરો એટલે. અને એની અંદર એ જે સીધી લાઈનમાં જેટલી વક્રતા આવે, તમે આમ કરે આમ જોડો તો જે વક્રતા આવી એ માયાનું સ્વરૂપ. અને તમે જે બે લાઈન સીધી જે સ્ટ્રેટ લાઈન તમે જોડો એ સરળતા. એટલે જેનામાં અને એનો બીજો સિદ્ધાંત તમને આપું કે તમે કોઈ સરળ છે કે કોઈ માયાવી છે એના ઉપર કમ કઈ રીતે આપણે તો આપણા માટે નક્કી કરવાનું છે. જો તમે હિતાહિતના વિવેકમાં આવ્યા તો સમજવું કે તમારામાં સરળતાનો ગુણ પ્રગટ છે. હિતાહિત આ કામ છે મારા હિત માટે છે, આત્મકલ્યાણ માટે છે, યસ તો તમે કરો. આ કામ છે મારા આત્મકલ્યાણની અહિત રૂપ છે તો એને છોડી દો. મોટા ભાગના જીવો પ્રદીપભાઈ શેમાં હોય છે? રતિ અરતિ, સારું ખરાબ, ઠીક અઠીક, મારું તારું, એની અંદર જ હોય છે ઈષ્ટ અનિષ્ટ. અને ત્યાં માયા પાછળ બહાર નથી આવી જાય છે. એટલે આપણે પોતે વિચાર કરો કે હું હંમેશા બધી વસ્તુનો વિચાર કરું છું એ સ્વાર્થજન્ય હોય છે, ઈષ્ટ નિષ્પણાની રીતે વિચાર કરું છું કે આ છે મારા આત્મકલ્યાણ માટે ખરેખર કાર્ય કરે છે, આ જે સત્સંગ છે કે સ્વાધ્યાય છે કે પૂજા છે કે જે કહેવાય એ મારા આત્મકલ્યાણની વાત છે તો મારે એ કોઈ પણ ભોગે જવું છે. હિતાહિતના વિવેકમાં આવો ને એટલે એક વસ્તુ સમજી લેજો. જો આપણે હિતાહિતના વિવેકમાં આવીએ એમ આપણે માનીએ પણ હાલો કંઈક નાની કંઈક કારણ આવી પડે ને હું સત્સંગમાં ન જઉં તો ખરેખર
રમેશભાઈ હિતાહિતના વિવેકમાં નથી. હિતાહિતના વિવેકનો અર્થ એટલો થાય કે ભાઈ જો આ મારા હિતમાં છે તો અનિવાર્ય સંજોગોને બાદ કરતા બીજા બધા સંયોગોમાં હું આને પ્રાયોરિટી આપીશ. અનિવાર્ય સંજોગોને બાદ કરતા કે ભાઈ કંઈક ઇમરજન્સીમાં હોસ્પિટલે જવાનું થયું કે કંઈક બીજું કંઈ થયું કે દીકરાનો ફોન આવ્યો કે એને એક્સિડન્ટ થયો છે કે જે કહેવું એવું જે અનિવાર્ય સંયોગો હોય એને બાદ કરીને બીજા કોઈ પણ હોય, અમારા મિત્ર આવ્યા છે ને અમારો આમ છે ને દીકરો આવ્યો છે કે ગ્રાન્ડસન આવ્યો છે કે ફલાણો કે ઢીકણું કે આ છે, એની અંદર આપણે જેમ વ્યવહારની અંદર આપણે પ્રાયોરિટીને કેવી બદલીએ છીએ. હું મારા દીકરાની સાથે હતો ને ત્યારે જ્યારે ઓલા ગોલ્ડન સ્ટેટ વોરિયર્સ જે ચેમ્પિયન થયા હતા ને તો એની પ્લે ઓફ ગેમ આવતી હતી ને તો કે ભાઈ આ આટલા વાગે શરૂ થાય છે ને પછી આ પતી જાય ને પછી આપણે ડિનર લેશું. ડિનરની પ્રાયોરિટી બદલાઈ ગઈ. શેના માટે કે ભાઈ આ ગેમની પ્રાયોરિટી તમે એટલે આપણે સામાન્ય જીવનની અંદર આપણને અનુરૂપ જે હોય એના માટે આપણે પ્રાયોરિટી ફરાકીને બદલીએ છીએ. પણ સત્સંગની અંદર ધર્મના કાર્યની અંદર આપણે પ્રાયોરિટી બદલતા નથી. ઉલટી બદલીએ છીએ તો કઈ રીતે બદલીએ છીએ? મારે બોલવું નથી પણ તમે કહેજો લાસ્ટ વન ફર્સ્ટ વન ટુ ક્રોસ આઉટ એન્ડ ધ લાસ્ટ વન ટુ એડ ગિરીશભાઈ. અને આ આપણી બધાની વાત છે ખરેખર. એટલે કહેવા શું કરું, ગુસ્સા માટે આનો કોઈ ભાવ નથી. આપણે હિતાહિતના વિવેકમાં આવ્યા છીએ કે નહીં, એ આપણે ખરેખર આપણી પ્રાયોરિટી બદલવા માટે તૈયાર છીએ કે નહીં, આપણી રુચિનો સવાલ ઉભો થાય કે ભાઈ આ આ મારે છોડવું નથી. એવી રીતનું જ્યારે થાય ત્યારે ખરેખર કામ થાય. એટલે અહીંયા એ જ કહે છે કે ભાઈ તારે સદગુરુદેવના નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે અને એમાં સંશય નથી. પાછું પોતે એમ કહે છે એમાં તું શંકા જરા પણ કરતો નહીં. તે આશ્રય, હવે જો આ વસ્તુ બહુ અગત્યની છે કે તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રય ભાવના કર્તવ્ય છે. નિત્ય અત્યારે આશ્રય ભાવના નિત્ય કર્તવ્ય છે. વેરી ગુડ. યા એટલે ચોથો પેરેગ્રાફ અને એનો બીજો વાક્ય જે છે ને કે તે આશ્રયનો વિયોગ હોય એટલે કે સદગુરુની પ્રાપ્તિ ન હોય. અથવા તો તમે ઇન્ડિયા ગયા અને ત્યાં સદગુરુની પ્રાપ્તિ હોય પણ પછી તમે અમેરિકા આવી જાઓ અને અહીંયા ન હોય. તમે પાલિતાણા ગયા અને ત્યાં તમને ઘણો સદગુરુનો યોગ હોય આચાર્યનો બધાનો હાથે અને અહીંયા આવો અને અહીંયા તમને ન હોય, એવા વખતે શું કરવું? આપણી તમે જે પ્રાયોરિટીની વાત કરી અને હમણાં પ્રણભાઈ ઉદાસીન શબ્દ વાપરેલો, એ ઉદાસીનતા પણ એ જ છે ને કે એમાં ના પ્રભાવથી બધું ઉદાસીન, રાઈટ? ઉદાસીન જે છે પ્રાયોરિટી અંદર છે. બસ પ્રાયોરિટી હશે તો તમે ઉદાસીન ભાવમાં આવશો. ઓકે. તમને જો તમને હિતાહિતના વિવેકમાં આવ્યા હશો ને બહુ, ઇટ્સ અ ગુડ પોઈન્ટ ટુ રિયલી ડિસ્કસ અ બિટ નો, કે આપણે દરેક સમયે ઉદય પ્રસંગમાંથી પસાર થઈએ છીએ બધા સામાન્ય ઉદય પ્રસંગને કોઈ પણ એવા, અને એ વખતે આપણા હૃદયમાંથી પ્રતિકાર જે ઉઠે છે ને શાના માટે ઉઠે છે? કારણ કે આપણી પ્રાયોરિટી આખી ખોટી છે. ખ્યાલ આવ્યો તમને? પ્રાયોરિટી ત્યાં ખોટી છે. જો પ્રાયોરિટી હિતાહિતના વિવેકની હોય ને તો કે ઓહો હું જો આ પ્રતિકાર આપીશ ને તો તમારા આત્મકલ્યાણ બંધનરૂપ છે. ખ્યાલ આવ્યો તમને? તરત ત્યાંથી યુ શુડ ઇમિજિયટલી શોક લાગવો જોઈએ કે ભાઈ હા આ હું પ્રતિકાર આપીશ તો નવીન કર્મનો બંધ મને પાછળ કારણથી થઈ જ જવાનો છે. એમાં ભગવાન મહાવીર પણ કંઈ ન કરી શકે, એમને પણ થાય. એ પણ જો એમને પ્રતિકાર કર્યો તો કેવું થયું? જ્યારે ભરત ચક્રવર્તી એમના પિતાએ આવીને કીધું કે ઋષભદેવ ભગવાને કીધું કે ભાઈ તમે અંતિમ તીર્થંકર છો અને એ તમે આ 24ના અંતિમ તીર્થંકર છો તો હું તમને વંદના કરું છું. અને બોલો કેવો પ્રતિકાર આવ્યો? અહંકારજન્ય પ્રતિકાર આવ્યો. ઓહો એ તો હું હોય જ ને, મારા દાદા એ તો ઋષભદેવ અને તીર્થંકર આદિનાથ, મારા પિતા કોણ? ચક્રવર્તી. તો કે એમના પુત્ર અને એમનો પૌત્ર એ અંતિમ તીર્થંકર થાય એમાં નવાઈ શું? જાણે કે એઝ ઇટ હેઝ ટુ હેપન, એટલે એના જેવું. અને એવો જે એમને અહંકાર આવ્યો, એ જે પ્રતિકાર આવ્યો એને લઈને શાસ્ત્ર એમ કહે છે
એક ક્રોડા ક્રોડીનું પરિવર્તન પરિભ્રમણ એમને વધી ગયું. હવે તમે વિચાર કરો કે આપણે તો દરેક વખતે કેવા પ્રતિકાર આપીએ છીએ, રિયલી આપણે આપણે આજા ગગડી જાય. જો આપણે વિચાર કરીએ ને તો આપણે આજા ગગડી જાય. ખરેખર આ દ્રષ્ટાંતમાંથી આપણે સારી લેવાનું કે સારું મારે બને ત્યાં સુધી પ્રતિકાર ઓછો આપવો છે. બધા હજી આપણે બધા શાલીભદ્ર ને ધનાજી જીવન ન હોય કે આપણે પ્રતિકાર આવ્યો હોય અને તરત જ કહે કે ભાઈ ધેટ્સ ઇટ આઈ એમ ક્વિટિંગ. પણ ક્રમે ક્રમે તો પ્રતિકાર ઓછો થવો જ જોઈએ, તો જ આપણે મુમુક્ષ દશામાં આવ્યા કહેવાય. જો આપણો પ્રતિકાર ખરેખર એવો ને એવો આવેશરૂપ રહેતો હોય, કોઈ કંઈ બોલેને તડી પડતા હોય, કોઈ કંઈ બોલેને આપણને અંદરમાં લાગી આવતું હોય, ખોટું લાગતું હોય, આતે તો સમજવું કે હજી ધર્મની સમજણ જેટલી કામે લાગવી જોઈએ એટલી લાગી નથી. અથવા તો હું જે આટલું બધું જે ધર્મ કરું છું કે કર્યો છે એનું ફળ હજી આવતું નથી. આ આ રીતની જાગૃતિ જો તમે રાખશો ને એનું નામ જ આત્મનિરીક્ષણ. ખરેખર જો આનું નામ જ આત્મનિરીક્ષણ. તમને પોતાને એમ થવું જોઈએ કે સર હું આટલી બધી ક્રિયા કરું છું, હું સોમવારથી ગુરુવારના સ્વાધ્યાયો બધા એટેન્ડ કરું છું, હું કંઈ પણ શનિવારે કહ્યું તો પૂજા હોય તો તરત જઉં છું, ચૌદસનું પ્રતિક્રમણ હોય તો હું દોડીને જઉં છું, કંઈ પણ એવું બીજું કંઈ ઓળીને એવું હોય તો હું ભલે કરી ન શકતો હોય તો સેવા માટે જઉં છું, હું આટલું બધું કરું છું તો એનું ફળ કેમ નથી આવતું? આ આ બધી ક્રિયા એટલે ઇટ્સ અ જેને કહે ને ચોથારાના જીવો પણ આટલી બધી ક્રિયા કરતા બધા નહીં કરતા હોય. તમને ખરેખર ગેરંટી પૂર્વક કહું છું, આ કે જેવી તેવી વાત નથી. સોમથી ગુરુના સ્વાધ્યાયો એટેન્ડ કરવા, એમાંય રાજેશ્રી જેવાને જે બધા કામ કરતા હોય એમને એમાંથી સમય લઈને આવવું, ઇટ્સ નોટ અ ઇઝી જોબ. ખરેખર એ વખતે આપણને થાકી ગયા હોય ને એમ થાય કે આજે નથી જવું, આજે નથી, એવો એવો તરત ભાવ આવી જાય. જો આપણી આપણી પ્રાયોરિટી ન હોય ને આપણી જે રુચિ ન હોય તો, અને આપણે હોળી હોય ત્યારે આપણે દોડીને જઈએ, આપણે પૂજા હોય ત્યારે જઈએ, કંઈ સત્સંગ સ્વાધ્યાય શિબિર હોય ત્યારે જઈએ. આપણે આમ જો બહારની ચર્યાનો વિચાર કરીએ ને તો ખરેખર જો એ ચર્યાપૂર્વક આપણા ભાવ પ્રાણ હોય તો બધા જીવો તીવ્ર મુમુક્ષાને મુમુક્ષુની દશામાં આવ્યા કહેવાય. એટલી સરસ રીતે અહીંયા જેટલા બેઠા છે બધા એટલી બધી ક્રિયાઓ કરે છે, અને ઇટ ઇઝ અ ગુડ થિંગ. હા, હું ટીકા રૂપે નથી કહેતો, ઇટ્સ અ વેરી ગુડ થિંગ. આટલું કરવું એ કંઈ સહેલી વાત નથી. ભલે તમારા અંદર ભાવ પ્રાણ ઓછા હોય કે વધારે હોય એને હમણાં બાજુમાં મૂકો, આટલી ક્રિયામાં ભાગ લેવો, એના માટે સમય કાઢવો, એ પણ કંઈ ઇટ્સ નોટ અ ઇઝી જોબ. આપણે અહીંયા કેટલા હજારથી 1500 જેટલા ફેમિલી છે જૈન દર્શન, આપણા જૈનના કેટલા લોકો સત્સંગ શિબિરમાં આવે છે. ખરેખર વિચાર કરજો તમે, જેને કંઈક અંશે એમ થાય છે કે મારે મારું કરવું છે એવા જ આવે છે. હવે આપણે જે વાત કરીએ છીએ, શું વાત કરીએ છીએ કે એની અંદર આપણે ભાવ પ્રાણ ઉમેરવા છે કે ભાઈ તમે આપણે જે બધા ક્રિયા કરીએ છીએ તો સારી જ છે, અત્યારે ભગવંતે કહેલી ક્રિયા છે અને બહુ સારું છે, એનું ફળ પણ સારું જ છે. ભલે પુણ્યનું તો ફળ છે જ, આપણા ભાવ પ્રાણ અંદર ન હોય તો પુણ્યનું ફળ તો ત્યાં છે જ, પણ એ પુણ્યના ફળને આપણે પુણ્યનો અનુબંધ કરાવવો છે, એટલે જેથી પુણ્યાનુબંધી પુણ્ય બને અને એ તમને મોક્ષ માર્ગ તરફ લઈ જશે. એનું નામ જ પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર. તમે જે કંઈ શુભ ક્રિયા કરો એનો અનુબંધ જો તમે ખરેખર પુણ્યનો અનુબંધ કરો તો તમે આજે નહીં તો કાલે નિયમથી નીકળી જશો. કોઈનો પુરુષાર્થ થોડો ઓછો હોય ને એને બે ચાર ભાવ થોડા ભાવ વધારે કરવા પડે વાત જુદી છે, પણ એ નીકળી જાય. એટલે દ્રષ્ટિ શેના ઉપર હોવી જોઈએ? ક્રિયા ઉપર તો હોવી જ જોઈએ, કારણ કે ક્રિયા આપણે કરવી જ છે, કારણ કે આચાર્ય ભગવંતને કહેલી ક્રિયા છે. પણ એ ક્રિયાને મારે ખરેખર એનો અનુબંધ પણ જે છે એ પણ મારે પુણ્યનો અનુબંધ કરવો છે. ખાલી દેખાદેખીથી નથી કરવું, ખાલી લૌકિક ભાવથી નથી કરવું, ખાલી લોક સંજ્ઞાએ નથી કરવું, અક્ષસંજ્ઞાએ નથી કરવું, પણ મારા આત્માના કલ્યાણની વાત છે એમ વિચારીને એમ સમજીને મારે આ ક્રિયા કરવી છે. અને આપણે બધા ભણેલા છે, અહીંયા જેટલા બેઠા છે બધાની પાસે કદાચ મોસ્ટ ઓફ ધેમ બધા ડબલ ગ્રેજ્યુએટ છે, અને મેરિડ લાઈફમાં પાછું જે કે બધું બાળક થયો અને બધું એ માસ્ટર્સની ડિગ્રી એ તો પાછું જુદું, પણ આમ કે યુનિવર્સિટી એજ્યુકેશન લઈને બધા બેઠેલા છે, બધાનો બુદ્ધિનો ક્ષેપ્શન સારો છે. આપણે ખરેખર એવો જ વિચાર કરવો છે કે ભાઈ હું આટલો બધો ટાઈમ આપું છું ને આઈ વોન્ટ ટુ ગેટ ધ મોસ્ટ આઉટ ઓફ ઇટ. અને એ તમે જો તમારા આત્મલક્ષને ખ્યાલમાં રાખો, પરમાર્થ મૂળ હેતુ વ્યવહારને ખ્યાલમાં રાખો, તો
તો સદગુરુની પ્રાપ્તિ ન હોય અથવા તો વિયોગ હોય ત્યારે આપણે આ આપણો જે સત્સંગની ભાવનાને ટકાવી રાખવા માટે શું કરવું, તો એની વાત એમને 371 ની અંદર બહુ સરસ રીતે વાત કરી છે. આપણે બહુ બહુ ડિટેલ્સમાં એટલા બધા ઊંડા નથી જવું, પણ ખાલી વેરી ક્વિકલી 371 પત્રાંક અને પાનું છે 329. પણ હું ખાલી છે ને આખું વાંચવાને બદલે તમને કહું કે એમને કૃપાળુ દેવે 6 કારણો આપ્યા છે. જો કૃપાળુ દેવની કેટલી દીર્ઘ દ્રષ્ટિ છે, ખરેખર ખૂબ વિચાર કરજો તમે. કૃપાળુ દેવ જાણતા હતા કે બધા જીવોને સદગુરુનો આશ્રય હોવો એ બહુ ચોથા કાળમાં પણ દુર્લભ છે, અને આપણે આ આશ્રયને બે રીતે લઈ શકીએ. સુધીરભાઈ કઈ રીતે? બે રીતે કે જો ઇન્ડિયાથી અમેરિકા આવ્યા હોય ત્યારે પણ સદગુરુનો વિયોગ છે, બરાબર. તમારે બીજી રીતે એમ પણ લેવાય કે તમે અઠવાડિયામાં ધારો કે એક સત્સંગ કે એવું એટેન્ડ કરતા હોય તો એ વખતે સત્સંગનો આશ્રય તમે લીધો અને પછી તમારા બીજા અઠવાડિયા કેવી રીતે આવતો હોય તો ત્યાં સુધી તમને સત્સંગનો વિરહ તો થયો ને, સત્સંગનો કહો સત્સમાગમનો કહો, તો એ વખતે આપણે શું કરવું? જો આપણે અહીંયાથી નીકળીને બહાર જઈને તરત જ સંસારના કાર્યમાં ગળાડું ડૂબી જઈએ તો આ ખરેખર આપણું કામ થવાનું નથી. એટલે એટલા માટે કૃપાળુદેવ અહીંયા 6 કારણો આપ્યા કે પહેલા આવે તો તારી સત્સંગની ભાવનાને, કે જો ત્રીજો પેરેગ્રાફ જે છે, સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દઢ ભાવે, પહેલું દઢ ભાવે તે ભાવના ઈચ્છવી. પહેલા તો એ ભાવનાને કદી એમાં ઓટ ન આવવા દેવી કે આ સત્સંગ છે એના જેવું. પરમ કૃપાળુ દેવ લખે છે કે અમે નિશ્ચયપૂર્વક કહીએ છીએ કે આ કાળમાં સત્સંગ એ મોક્ષનું પરમ સાધન છે. આ કૃપાળુ દેવનું એક્ઝેક્ટ વાક્ય મોક્ષનું પરમ સાધન કીધું છે. એટલે એ ભાવનાને દઢ રાખવી એક પહેલું. પછી બીજું, પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી. આ બહુ અગત્યનું છે પ્રદીપભાઈ. કઈ રીતે? કે વિચારથી વર્તી એટલે શું? અદ્રષ્ટ ફળનો વિચાર કરવાનો કે ભાઈ આ હું કાર્ય કરું છું આવામાં પરિણામ થાય છે એનું ફળ શું આવશે ભવિષ્યમાં. જો તમે એ વિચાર કરશો ને તો તમારા 90% બધા ખોટા કામ, અશુભ કામ, પાપ કાર્ય બધા બંધ થઈ જશે. આપણે ભવિષ્યની અંદર એનું શું ફળ આવશે એનો વિચાર નથી કરતા. જો મરીચીના જીવે વિચાર ન કર્યો તો શું થયું બોલો? વિચાર કરો તમે ખરેખર. પછી પેલા તંદુલ મત્સ્યને એને વિચાર ન આવ્યો. રૂકમી સાધ્વીને પણ જ્યારે એમના ગુરુએ કીધું કે તમે પ્રાયશ્ચિત લો અને એ વખતે એમને ખરેખર વિચાર ન કર્યો કે હું પ્રાયશ્ચિત નહીં લઉં ને હું ખોટું બોલીશ, જો ત્યાં માયા મૂસાવાદ આવ્યો, એમને જ ખરેખર એ જે આર્દ્રકુમાર રાજકુમાર હતા એ એમના ઉપર એમને અનુરાગ હતો અને એ મુનિ થયા ત્યાર પહેલાં એમના પ્રત્યે પ્રેમ હતો અને બહુ પ્રયત્ન કરેલા. પણ પહેલાં તો પોતાના વૈરાગ્યમાં હતા એટલે એમને કંઈ મચક આપી નહીં. પછી યોગાનુયોગે એ મુનિ થયા અને આ રૂકમી સાધ્વી એ પણ સાધ્વી થઈને એમની નીચે દીક્ષા લીધી. અને આર્દ્રકુમાર એ મુનિ એ જાણતા હતા પોતાના જ્ઞાનમાં કે જો આ પ્રાયશ્ચિત નહીં લે કે જે એમને મારે પ્રત્યે આવી દ્રષ્ટિ કરી હતી જ્યારે હું સંસારમાં હતો ત્યારે, તો એનું ફળ બહુ ખરાબ આવવાનું છે. તો એમને એટલા પ્રેમથી નિર્દોષતાથી નિર્મળતાથી કીધું કે સાધ્વીજી આપે જે આવું કંઈ કરેલું એનું પ્રાયશ્ચિત નહીં લો ને તો એનો છેદ થઈ જાય બધા ખરાબ કર્મો. અહંકાર ખવાયો અને રૂકમી સાધ્વીજીએ શું કીધું ખવાય છે કે એ તો હું તમારી પરીક્ષા કરવા માટે મેં એવું ફ્લોટિંગ કરેલું. ખ્યાલ આવ્યો તમને? એમ કહે છે શાસ્ત્ર 1 લાખ ભાવનું પરિભ્રમણ એમનું વધી ગયું. આ ખૂબ વિચાર કરવા જેવો છે. આપણે ખરેખર વિચાર કરવો. ડોનાલ્ડ ટ્રમ્પ નું તો આમ આમ ખરેખર આ કારણ વિચારે સોચ્યું નહીં. પણ ડોનાલ્ડ ટ્રમ્પ નો તો આમનો આપણે વિચાર કરીએ ને ખરેખર ઘણે એવું લાગે કે જાણે કે આ એનો છેલ્લો મનુષ્ય નો ભવ નહીં. અરે એવું બોલવું ના જોઈએ. પણ એની વે આપણે મૂળ વાત ઉપર આવીએ.
પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી, બહુ અગત્યનું છે. અદ્રષ્ટે ફળનો વિચાર કરો કે આવા પરિણામ કરીશ તો એનું ફળ શું આવશે, હું કોઈના પ્રત્યે આવો પૂર્વગ્રહ બાંધીશ તો એનું ફળ શું આવશે. આ પાંચ ગ્રહ જે છે ને એ મિથ્યાત્વના ને પુષ્ટ કરનારા છે. કયા? પૂર્વગ્રહ, મતાગ્રહ, અઠાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ. આ પાંચના ગર્ભમાં મિથ્યાત્વ રહેલું છે. એટલે તમે આ જો પાંચ ગ્રહને મોળા પડો ને તો તમારું મિથ્યાત્વ પણ મોળું પડી ગયું. વધારે પ્રેમ રાખું છું કે વધારે પડતું રાગ રાખું છું કે મારી પત્ની પ્રત્યે કહું, તેનું પરિણામ શું આવશે. આમ એ રીતે વિચાર કરો ને તો તમને એમ લાગે કે ભાઈ ભલે પત્નીને છોડવાની જરૂર નથી પણ એના પ્રત્યે અત્યંત કામુક થઈને એમ કે મારે વ્યવહાર નથી કરવો, એટલું તો થઈ શકે જીવથી. પરિણામનો વિચાર કરો ને ત્યારે જ ખરેખર ખ્યાલમાં આવે છે. કારણ કે પરિણામનો વિચાર નથી કરતા એટલે કૃપાળુદેવ લખે છે નિર્ધ્વંસ પરિણામ થઈ જાય છે. અને નિર્ધ્વંસ પરિણામને અનંતાનુબંધીનો પ્રકાર કીધો છે. એટલે બહુ જ. અને ત્રીજું પણ અગત્યનું છે, પોતાના વિશે લઘુપણું માન્ય કરી. જેનામાં લઘુતા ભાવ આવ્યો ને એ લઘુતા ભાવ અને સરળતા બંને સાથે જ જાય. જેનામાં સરળતા હોય ને લઘુતા ભાવ જ હોય એનામાં, કારણ કે એનામાં અહંકાર આવે જ નહીં. આપણે વાત કરીએ ને ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ને ચાલે કોઈ, નીચા નીચા જે કોઈ ચાલે સબસે ઊંચા હોય. વીર રસ એસા એ જો પીએ સો અમર હો જાય. હંમેશા તમને એમ કહે પ્રદીપભાઈ, એમ કહે પ્રદીપભાઈ તમારો સાવ છેલ્લો બેસણો છે, તો પ્રદીપભાઈના મનમાં દાદા ભગવાન આ વાત બહુ સરસ કરી હતી. કોઈએ પૂછ્યું કે મારો અહંકાર ગયો એ હું કઈ રીતે જાણું, તો દાદા ભગવાને બહુ સરસ વાત કરી કે તમે તમારા મિત્રની સાથે જતા હોય અને તમારા મિત્રે તમને ગાડીમાં રાઈડ આપવાનો હોય કે ભાઈ અહીંયાથી ત્યાં તમને હું ડ્રોપ કરી દઉં છું, અને તમે ગાડીમાં બેસો અને મિત્ર તમને કહે કે ઉતરી જાઓ, તમે મારે તમને રાઈડ આપવી નથી, અને તમે એક પણ પ્રતિકાર કર્યા વગર તમે શાંતિથી નિર્લેપ ભાવ ઉતરી જાઓ. પછી પાછો મિત્ર કહે કે ના ના કઈ વાંધો નહીં ચાલો બેસી જાઓ, અને પછી વચ્ચે તમે કોઈ પણ પ્રતિકાર વિના શાંતિથી બેસી જાઓ, અને પછી મિત્ર હજી તો જરા ચાલુ કરીને તો કે ના ના તમે ઉતરી જાઓ મારે ખરેખર નથી આપ્યું. આવું તમારો પોતાનો મિત્ર 10 વાર કરે અને એ વખતે તમને કોઈ પ્રતિકાર ન ઉઠે ત્યારે સમજવું કે તમે અહંકારને જીતો છે. એટલી બધી લઘુતા હોય છે કે ભાઈ મહારાજ કર્મનો ઉદયથી એ જયારે ના પાડે છે ને તેમાં એનો વાંક નથી. કોનો વાંક છે? મારા પોતાના ખરાબ કર્મનો ઉદય. આવો તમે વિચાર કરો ને એટલે તમને તમારા મિત્ર ઉપર પણ કોઈ જાતનો તમને દ્વેષ ના. 10 વાર સુધી વેઇટ કેવી રીતે કરાય? એમ તો પહેલી વાર પહેલી વાર જે આપણે કરી લાગે પહેલી કે આ તો કે હું પહેલી વાર જ કહેતો હું તો ચાલતી પડું પછી કે આવીને બેસે જતો ના બેસે બોલો ઉપર ને બોલો એ તમારો અહંકાર પાસે એ તમારો અહંકાર ના રમેશભાઈ ઉપર ને બોલાવાની ઉપર ઉપર ને બોલાવી આપણે આપણા પરિણામ નો વિચાર કરીએ ને ત્યારે જ ખ્યાલ આવે કે મારા અહંકાર ઉપર મેં વિજય મેળવ્યો છે કે નહીં. ત્યાં સુધી તમને ખ્યાલ ના આવે. તમે એ વખતે શું વિચાર કરશો ખબર છે? મારું સ્વાભિમાન ઘવાયું થાય કે નહીં આપણને? મારું સ્વમાન ઘવાયું. મારો આવો મિત્ર મેં એને કેટલી વાર મદદ કરી અને મને આ એટલી ખાલી રાઈડ આપવા માટે બધાની વચ્ચે મેં કીધું નીચે ઉતરી જાય. હવે અહીંયા જ્ઞાની એમ સવાલ કરે છે, કિશોરબેન સાંભળજો બરાબર, કે સ્વમાન, સ્વનું માન, તમે સ્વને જાણ્યા છે? સ્વ એટલે શું? તમે તમારા આત્મા. તો તમે આત્માને જાણ્યો હોય તો તમે સ્વમાન કરી શકો. અનુભૂતિ તો થઈ નથી તો તમે કોનું સ્વ, કયા સ્વનું માન કરો છો તમે? સમજો ખ્યાલ આવે છે ને? ત્યાં સ્વ જેવું છે જ નહીં તો સ્વમાન આવે જ ક્યાંથી? એ અભિમાનનું એક બીજા પ્રકારનું રૂપાંતરણ છે.
અને એ સામાન્ય જીવને ખ્યાલમાં નથી આવતો. એ સોમાન્ય રીતે ગણીને આમાં એના ભવા ચડી જાય, હેપ વિથ યર કાર, આઈ ડોન્ટ વોન્ટ ટુ સિટ ડાઉન આર ધેર, અને એ માનતો હું તમારું સોમાન સાચું છું. અરે પણ તને હજી તને આત્મા સ્વયંને ભાન નથી, આત્માની અનુભૂતિ થઈ નથી, સ્વ સ્વયંને ખબર નથી, તું ક્યાંથી સ્વનું માન કેવી રીતે તું કરી શકે? એટલે આપણે એટલે આ ત્રીજું કહ્યું કીધું પોતાના વિશે લઘુ પણ દીનતામાં પણ લઘુ એ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્શન ન આવવો જોઈએ. એ પણ એમનો પોઈન્ટ બહુ વેલિડ છે. એ અભિમાનનું પેલું એને કહે છે શીર્ષાસન, અભિમાનનું જ બીજું સ્વરૂપ છે ઇન્વર્ટેડ ઈગો. હા ઇન્વર્ટેડ ઈગો, વેરી ગુડ. યા એટલે દીનતા પણ ન આવી જોઈએ કે સર આટલા બધા વચ્ચે કીધું ને આપણે આમ ડાઉન થઈ જઈને, હતાશ થઈ જઈને, નિરાશ થઈ જઈને, ચાલો આવું ના અંત, એવું ન થવું જોઈએ. શાંતિથી પ્રેમથી કહેવો કે તારે નથી આપી કઈ વાંધો નહીં ભાઈ, તારી ગાડી છે ને તમે તાર જાતો. કિશોરી ઉતરી જા ચલ, અને એ પાછા છણકાથી કે કિશોરી કિશોરી બેન નહીં કિશોરી ઉતરી જા, અને તમને અંદર શું થાય છે એ તમારે વિચાર કરવાનો. બહુ અઘરું છે ખરેખર. એ વખતે તમને એમ થાય કે હા ભાઈ નરેશ કઈ વાંધો નહીં, આ ગાડી તારી છે, તમે તારે તારા રાઈડ ન આપી તો કઈ વાંધો નહીં, હું કઈ મારી વ્યવસ્થા કરી લઈશ. બોલો જો આવો ભાવ તમને રહે ને આવી રીતે તમે નરમાસ થી કોઈ પ્રકારના નિર્મલ હશે છે તમારી વાત નથી એમ બધા આપણે આ કઈક ઇન એવરીબડી વિલ બી ઇઝ વિલ ડુ ધ સેમ થિંગ. આપણને એક આપણું સોમાન ખવાય એમ થાય કે મેં આને ભાઈ માન્યો, મેં આને મિત્ર માન્યો, મેં આને આટલું બધું કર્યું અને અને વોટ ઇઝ ઇટ ડુઈંગ. એ વખતે આપણને એમ જ વિચાર આવે, આપણને આપણા પરિણામનો વિચાર ન આવે, આપણને એના પરિણામનો વિચાર આવે કે આવું કેમ કરે છે, વોટ ઇઝ વોટ ડઝ ઇટ થિંક ઇઝ. અને એ જ પરના દોષનું નિરીક્ષણ કરવું એ સંસારનું મૂળ છે. એ પરદોષ નિરીક્ષણ થયું. એ ભાઈના જે કઈ ભાવ હોય ખરાબ એનું ફળ કોને તમને મળવાનું છે કે એને મળવાનું છે? એટલી સીધી વાત. અત્યારે તો આપણને મળ ઉતાર દીધા એવું આપણે વિચારીએ છીએ, અને એ વિચારમાં ક્યાં દોષ છે કે એના ખરાબ ભાવનું ફળ મને નથી મળતું, મારા અશુભ કર્મના ઉદયનું ફળ મને મળે છે. જો તમે એ રીતે વિચાર કરશો ને તો પહેલો તો તમને સાવ નિર્દોષ દેખાશે. આપણા શાસ્ત્રમાં તો કૃપાળુદેવે લખ્યું છે જગત આખું નિર્દોષ દેખાય ત્યારે સમજવું કે તને પોતાને આત્મનિરીક્ષણ કરવાની તારામાં ક્ષમતા આવી છે. જગત આખું નિર્દોષ દેખાવું જોઈએ, કોઈનો દોષ નથી. જે થાય છે તે યોગ્ય જ માનવામાં આવે ખરેખર. અને બીજું વાક્ય બહુ યાદ છે એનું જ નહીં પણ આ બીજું જ્ઞાન ભોગવે તેની ભૂલ, ભોગવે તેની ભૂલ સદગુરુ ન હોય, સદગુરુ ને આપણને વિરોધી હોય, પણ એ વખતે આપણને કોઈ આપણો દોષ દેખાય કે હજી મને મારા દીકરા પ્રત્યે કે પત્ની પ્રત્યે કે કોઈના પ્રત્યે જયારે આવો ભાવ આવી જાય છે આમ છે, અથવા તો હું એના એના પ્રત્યેના પૂર્વગ્રહ દૂર નથી કરી શકતો, તો એ દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છું કે ભાઈ અત્યારે સદગુરુ નથી, એમની પાસે જઈને આલોચના કરવાનો મારી પાસે અવસર નથી, પણ તો એ દોષને એમ કે ભૂલી ગયા એમ ન કરવું, એ દોષને સભાનતા રાખીને એની નિવૃત્તિ ઈચ્છું કે હું આ દોષને ક્યારે નિવૃત્ત કરું અથવા ક્યારે નિર્મૂળ કરું. એ તો જ તમને ખરેખર એ સદગુરુનો વિયોગ જે છે ને એ વખતે એમ કહેવાય છે કે તમારી પાસે એક જ વસ્તુ છે. કઈ વસ્તુ છે? કે સદગુરુએ જે તમને બોધ આપેલો, તમે જે કંઈ ગ્રહણ કર્યો હોય એ બોધ તમારી પાસે છે, એનાથી વિશેષ તમારી પાસે બીજું કાંઈ નથી. તમારું સત્શાસ્ત્રનું વાંચન પણ ત્યાં કામમાં નહીં આવે, તમારા પૂજાપાઠ પણ કામમાં નહીં આવે. એ બોધને તમે ખરેખર ઉદય પ્રસંગે લાગુ પાડવાનો પ્રયત્ન કરો તો તમારું આત્મબળ ત્યાં વર્તે એમ કહેવાય છે. જો આ સમજો કે તમે ગયા પાલિતાણા અને તમે કેટલો સત્સંગ કર્યો, સ્વાધ્યાય કર્યો,
પ્રશ્નોત્તરી કરી, આચાર્યશ્રી સાથે બધું કર્યું, અને એમાંથી તમને જે કંઈ બોધ મળ્યો હોય, તમે કંઈ નોટ્સ કરી હોય કે મનમાં રાખ્યું હોય કે જે કંઈ, હવે એ તમારો મસાલો છે, એ તમારી સામગ્રી છે. અને હવે તમે અમેરિકા પાછા આવ્યા, હવે તમે એ બોધને જો તમે ઉપયોગમાં ન લો તો શું થવાનું છે? ધીમે ધીમે તમે એ ભૂલી જશો, તમારી સ્મૃતિમાંથી જતો રહેશે. તમે એનો કોઈ પણ અંશે એનો ઉપયોગ કરો ને, ખાલી યાદ કરીને પણ, ઓહો એમને આજે કીધું તો ને સાચી વાત છે કે ભાઈ દરેક વખતે ગમ ખાઈ જવો, આટલું કીધું હોય કંઈક દ્રષ્ટાંત રૂપે, તો આપણને જ્યારે જ્યારે કંઈક સહેજ આવેશ આવી જાય ને ત્યારે યાદ આવવું જોઈએ કે સર ગમ ખાઈ જવો. એ ક્યારે થાય કે એને બીજો શબ્દ એનો છે અવબોધ, પણ એ હવે જો એ બોધને પણ એ બોધને પણ જો એ લાગુ ન પાડે તો શું થવાનું છે? સદગુરુનો વિયોગ છે. અને જે મળેલો બોધ છે એ પણ અત્યારે એના પર આવરણ આવી ગયું કે જે તમારે ગણવું હોય. યુ આર નાવ, તમે જેને કહે ને કે કોઈ માણસ હોય અને એને તમે સિંહની ગુફામાં ફેંકી દો તો એની શું હાલત થાય? ખ્યાલ આવે તમને? સાવ હથિયાર વિનાનો સામાન્ય વ્યક્તિને તમે સિંહની ગુફામાં અને ભૂખા સિંહની ગુફામાં ફેંકી દો શું થાય? મરે. એવી રીતે તમને અત્યારે બોધ પણ તમે કામે લગાડતા નથી, સદગુરુનો વિયોગ પણ નથી, તમે તમારા કર્મના ઉદયના શિકાર બની જશો. કારણ કે તમારા કર્મનો ઉદય તો સમય સમય ચાલ્યા જ કરે છે, અને તમે કર્મનો ઉદયમાં તણાઈ જ જશો. તમને વિભાવ ભાવ થઈ જ જશે, તમને રિએક્શન આવશે જ, પ્રતિકાર થશે જ, કારણ કે તમારી પાસે હવે કોઈ સાધન જ ન રહ્યું. એટલે જાણે અજાણે પણ તમે એ ઉદય પ્રસંગમાં ખેંચાઈ જશો, કંઈ ને કંઈ પ્રતિકાર આવ્યા કરશે, કંઈ ને કંઈ તમને આવેશ આવ્યા કરશે, અને તમને ખ્યાલ પણ નહીં આવે કે હું ધીમે ધીમે એમાં ડૂબતો જઉં છું. આ બહુ અગત્યનું છે. આપણે બધા લોકોએ એટલા બધા શિબિરો એટેન્ડ કરી છે, એટલા બધા સત્સંગ કર્યા છે, એટલા બધા શાસ્ત્રનું વાંચન કર્યું છે, એટલી બધી ક્રિયાઓ કરી છે, અને બહુ સારી વાત છે. એ જો ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન એનું નહીં આવે તો ખરેખર આપણે ગયા વખતે લીધેલો ને, આપણે આપણી મિથ્યાત્વની ગ્રંથિને નિબીડ કરીએ છીએ. આ બહુ સમજો. તમે છેક યથાપ્રવર્તકરણ પાસે આવીને પછી પાછા પડો છો ત્યારે જ નિબીડ થાય છે એમ નથી. સમજો, આ બીજો પોઈન્ટ હું કહું છું. એ વખતે આપણે શું વાત કરી હતી કે તમે અકામ નિર્જરા કરીને તમે યથાપ્રવર્તકરણ સુધી આવ્યા, અને પછી તમારા આત્મિક પુરુષાર્થ તમે ન કર્યો એટલે તમે ત્યાંથી પાછા પડ્યા, અને તમે મિથ્યાત્વની ગાંઠને તોડી ન શક્યા, અપૂર્વકરણમાં તમે આવી શક્યા નહીં. હવે એ તો યથાપ્રવર્તકરણની વાત થઈ. હું જે વાત કરું છું ને એ ઉદય પ્રસંગે સમયે સમયે જો તમે ખરેખર મળેલા બોધને, આટલા બધા શાસ્ત્ર વાંચનને, આટલી બધી શુભક્રિયાને, આટલી બધા સામાયિક પ્રતિક્રમણ 14 જેવા મહાપર્વના પ્રતિક્રમણ વગેરે કરીને પણ જો ખરેખર આપણા ભાવ નિર્મળ ન થાય અને ઉદય કર્મનું જોર વધારે વર્તે તો સમજવું કે આપણે ખરેખર મિથ્યાત્વની ગાંઠને વધુ ને વધુ નિબીડ કરીએ છીએ. આ બહુ આપણને ન ગમે એવી વાત છે, પણ આ ખરેખર વિચાર કરજો તમે કે જો આપણી પાસે આટલું બધું, તમને કોઈએ MBA તમે કર્યું હોય, તમે બધા એ ગ્રેડ લઈ આવ્યા હોય અને તમને બધી ટેકનિક આપી હોય, કઈ રીતે બધું એનાલાઇઝ કરવું ને, રેટ ઓફ રિટર્ન ને, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ને, પી મલ્ટીપ્લાયર ને, આન કે ને બધું, અને તમે એનો કંઈ જ ઉપયોગ ન કરો તો એ MBA તમારા માટે શું થયું? એઝ બેડ એઝ નોટ હેવિંગ. બરાબર ને? એવી જ રીતે તમે જે આ બધો મસાલો જે ભેગો કર્યો શિબિરમાંથી, સત્સંગમાંથી, સ્વાધ્યાયમાંથી, બધો સત્સમાગમ કરીને, બધી ક્રિયા કરીને, અને જો એનું ઇમ્પ્લિમેન્ટેશન ન આવ્યું તો જેમ બોલો MBAની બધી મહેનત નિષ્ફળ ગઈ. એની અંદર જે $2,00,000 આપણે ખર્ચા હોય પ્રાઇવેટ સ્કૂલમાં જઈને કે એવી રીતે, એ $2,00,000 પણ ડાઉન ધ ડ્રેઇન થાય. એવી રીતે આ બધી ક્રિયાનું ફળ ખરેખર એનું જ નામ, જે આપણે હમણાં ન વાત કરી, શું વાત કરી હતી? વ્યવહાર હેતુ વ્યવહાર. એનું ફળ જો ચાર ગતિ જ હોય તો પછી આપણામાં, અને જે જીવ ખરેખર આવી બધી ક્રિયા નથી કરતો એ બંનેમાં ફેર શું? વિચાર કરજો. આપણે કદાચ થોડું પુણ્ય બાંધી લીધું અને કોઈ હલકા દેવલોકમાં જઈ આવ્યા, અને પછી ત્યાંથી નિયમથી આપણે નીચે પડવાના છીએ.
એટલે હંમેશા આપણે વિચાર કરો. એટલે ચોથું બહુગત પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ છે એ ચોથું. ને પાંચમું કહ્યું કીધું સરળપણે વર્ત્યા કરવું, એકદમ સરળ થઈ જવું. અને એ સરળ ક્યારે થાવ, તમે હિતાહિતના વિવેકમાં રહો તો. જ્યારે સદગુરુનો યોગ ન હોય ને ત્યારે તો હિતાહિતનો વિવેક સુધીરભાઈ સમયે સમયે કરવો. તમે ભાવના પ્રતિચ્છી એ પહેલું, એવી ભાવના તમારે કાયમ રાખવાની. પછી બીજું પ્રત્યેક કાર્ય કરતા વિચાર થી વર્તે એ બીજું. પછી પોતાના વિશે લઘુપણું માન્ય કરે એ ત્રીજું. પછી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ છે એ ચોથું. અને સરળપણે વર્ત્યા કરવું એ પાંચમું. અને છઠ્ઠું શું કીધું છે, અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ ને કંઈ વિચારવું, એટલે કે સત્શાસ્ત્રનું વાંચન કરવું, કે જેથી તમારી સત્સંગની ભાવના એવી ને એવી ઉન્નત રહે, એવી ને એવી ઉલ્લાસિત રહે. એટલે એ છઠ્ઠું સમજાવો ને તમારે. એમાં એકદમ પૂરી ડન, 1 2 3 4 5 બરાબર ને. બહુ બહુ અદભુત રીતે કૃપાળુદેવ આમાં બધી વાતને વળી લીધી છે. અને જે આવી રીતે કરે ને સુધીરભાઈ, તમે 3 વર્ષ સુધી તમે પાલિતાણા ન જાઓ, આ તો એક દ્રષ્ટાંત રૂપે, તો પણ તમારી સત્સંગની ભાવના સત્સમાગમની ભાવના એવી ને એવી રહે. એ જે દોષ વિશે જે વાત કરી છે ને, દીઠા નહીં કેટલી સીધી વાત છે. તને તારા દોષ નથી દેખાતો, તું તું તરવાનો કઈ રીતે, તું નીકળવાનો કઈ રીતે. બહુ બહુ એ 20 દોરાની અંદર તો એક એક ગાથાની અંદર જે એમને મૂક્યું છે, 20 દોરાની અંદર તો આખો નિશ્ચય ભક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. ખરેખર બહુ અદભુત છે. આપણે આ જે છે ને એ આશ્રય ભાવના નિત્ય. પ્રદીપભાઈ હું તો વાત તો તને મારું ધ્યાન નતું કર્યું, પણ કર્તવ્ય છે એટલું બોલો. મને કીધું ના, નિત્ય કર્તવ્ય છે. નિત્ય અગત્યનું છે. શા માટે કે તમે કોઈ એકાદ વાર કંઈક એવા વિચાર આવી ગયા ને તમે એનો એમ કે હા આવું કરવું જોઈએ, પછી પાછું 6 કલાક સુધી તમે પછી પાછું હા આવું કરવું જોઈએ, બીજા દિવસે પાછું, તો એ ધારાવાહી નથી. તમે ક્યાં છો પાછા? કારણ કે પહેલું તો આપણે 6 6 4 92 492 અને ચોથા પેરેગ્રાફની છેલ્લી છેલ્લી જે છે ને આશ્રય ભાવના નિત્ય કર્તવ્ય છે. એટલે આ નિત્ય શબ્દ ઉપર ભાર એટલા માટે છે કે ધારાવાહી થવું જોઈએ. ભાવના ભાવના ભવ નાશીની જે કીધી છે, અથવા તો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, એ જો એમને લઘુરાજ સ્વામી આમ ધારાવાહી કરવું એવું એનું ગુંજન ઉપાડેલું 2 વર્ષ સુધી કે સમ્યક દર્શન લઈ લીધું. પણ આપણે આતંક ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, દરરોજ સવારે ઉઠીને જરા એક વાર 2 વાર બોલી જઈએ, અને પછી પાછા આખા 24 કલાક એ ગળા ડૂબે સંસારમાં, અને પછી પાછા બીજે દિવસે ઉઠીને પાછા 2 વાર બોલી જઈએ, એનાથી કામ ન થાય. એ તો આપણે નથી વાત કરી કે દરેક જગ્યાએ ખાલી 1.5 ફૂટનો ખાડો ખોદો એના જેવું છે. ધારાવાહી જ્યારે થાય ત્યારે તમે એક જ જગ્યાએ ખાડો ખોદો છો, અને ત્યારે તમને આજે નહીં તો કાલે પણ પાતાળ કૂવાની પ્રાપ્તિ થાય. તમે જો એક જ જગ્યાએ ધીરજપૂર્વક કમિટેડ ખાડો ખોદવાનું ચાલુ જ રાખો તો તમને ફાયદો થાય. પછીનો પેરેગ્રાફ છે ને એના ઉપર આપણે વાત કરેલી, એટલે આપણે બહુ ડિટેલ્સમાં જ જવું, કે એનો સાર એટલો જ છે કે ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રહણ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. એનો સાર એટલો જ છે પ્રદીપભાઈ, કે કોઈના કોઈ બહુ ભાવના ભાવી હોય પૂર્વમાં અને દીક્ષા લઈ લે અને એને એવા એવા અનુકૂળ સહયોગો પણ મળી જાય, પણ હજી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ન હોય એવા સાધુ, તો કે એમને પાછું ઉપદેશ કરવાનું તો એમને પાછું મળે, કારણ કે સાધુ થયા છે, પાઠ ઉપર બેસાડે, ઉપદેશ તો કરવાનો થાય, તો કે એમને શું કરવું. તો એમને કીધું, બહુ સરસ કીધું, કે એવો જીવ છે ને એ એમ ન કે તમે અમે કહીએ છીએ એમ કરજો. જો લલ્લુજી મને કોઈ દિવસ કોઈ આત્મજ્ઞાની હતા,
કોણ લડુ જીવની, તો પણ એમ કહેતા હતા કે અમે અમે ગુરુ નથી, આ એમ કે કૃપાળુદેવ નું ચિત્રપટ બતાવો કે આ ગુરુ છે, એટલો લઘુતા ભાવ એમનો હતો. અને અહીંયા તો સ્પષ્ટ કહે છે કે જે હજી મિથ્યાત્વ ગુણસ્થાનમાં હોય પણ એવા એમના યોગ ને એવા ભાવને લઈને દીક્ષા લઈ લીધી, ઇટ ઇઝ ગુડ. એમાં પણ એમનો ઉપદેશ એવો હોવો જોઈએ કે અમે આમ કહીએ છીએ, અમને અમે ગુરુ, તમે અમારા અનુયાયી થયા, અમે કહીએ એમ કરો, એવો એમના ઉપદેશમાં આવવું ન જોઈએ. શું આવવું જોઈએ કે સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના, ઉલટું એમ કે આવા સત્પુરુષને બતાવીને કે જો આને ફોલો કરવાના છે, આ સત્પુરુષ છે અને આ ભગવાન સ્વરૂપ છે, એમ કરીને એ બાજુ એમને વાળે. એમ ન કે ભાઈ મને તમે ફોલો કરો અને હું સાધુ થયો છું ને હવે હું અહીંયા પાટે બેઠો છું અને તમે મને ફોલો કરો, એવો એમનો ઉપદેશ ન હોવો જોઈએ. કારણ કે ત્યાં તો શું થાય, અહંકાર એટલો બધો વધી જાય કે વાત ન પૂછો. કારણ કે હજી એવી તથારૂપ દશા થઈ નથી. ઉપદેશનું જવાબદારી કોની છે? બે જ ગુણસ્થાને છે ઉપદેશની અધિકાર. કયા બે ગુણસ્થાને? છઠ્ઠે અને તેરમાં ગુણસ્થાને. અને હમણાં કોની સાથે વાત કરી, એમને કીધું કે જે ચોથે ગુણસ્થાને જ્ઞાની જે હોય ને, ગ્રહસ્થ શ્રાવક, એ માર્ગદર્શક થઈ શકે પણ સદગુરુ ન થઈ શકે. હવે આ આ આ બધામાં આપણે પડવું નથી, કારણ કે એની અંદર પછી શું છે કે સિદ્ધાંતિક ને બધું બધું બહુ આવી જાય. પણ તેમ છતાં એક વસ્તુ ચોક્કસ છે કે જેને હજી ગ્રહસ્થ દશામાં હોય, ભલે આત્મજ્ઞાન થઈ ગયું હોય, પણ એમનું ચારિત્ર, બાહ્ય ચારિત્ર હજી એવું ન હોય કે લોકો ખરેખર એમના પ્રત્યે આકર્ષાય. કૃપાળુદેવે કેટલી અદ્ભુત વાત કરી છે ત્રણ પત્રની અંદર, કે અમે અત્યારે અમારે જેવો ઉપાધિ યોગ છે એને લઈને અમે ગુપ્ત રહેવા માંગીએ છીએ. કારણ કે અમે જો અત્યારે ઉપદેશ આપશું તો એ ઉપદેશ એટલો કાર્યકારી નહીં નીવડે. કારણ કે જીવ એમ વિચારવાનો છે કે ઓહો, આ તો હીરામોતીનો ધંધો કરે છે, આ તો પરિણિત છે, આમને તો ચાર બાળકો છે, આ તો વવાણિયા જેવું નાનું ગામ છોડીને મોહમય નગરીમાં ગયા અને એ આપણને એમ કહે છે કે ભાઈ આ બધું છોડી દો અને આ બધાનો ત્યાગ કરો અને સંયમ રાખો, તો એ ઉપદેશ કોણ કોણ ગ્રહણ કરવાનો છે? ખ્યાલ આવ્યો તમને? કૃપાળુદેવ બહુ સરસ વાત કરી છે કે જ્યાં સુધી જ્ઞાની પોતે પણ સંયમ ન પાળે, નિવૃત્તિ યોગમાં ન આવે, કંઈક અંશે ખરેખર સંયમ દશામાં ન આવે, ત્યાં સુધી એમનો ઉપયોગ એટલો ફળતો નથી. કારણ કે સામાન્ય જીવ છે ને ચર્મચક્ષુથી જોવાનો છે. કેટલા જીવો એમની અંતરંગ દશાને ઓળખી શકે? બહુ ઓછા જીવો. એમના કાળમાં પણ બહુ ઓછા જીવો એમને ઓળખી શક્યા. અરે એમની એમની સગી માં એ પણ કહેતા હતા કે અમારો રાયચંદ તો બોલકો છે. ખરેખર આ તમે વિચાર કરો, એમની માં અને ઘર કે મુર્ગી દાળ વર્ગી તો બોલકો છે. બોલો, સદગુરુની અંતરંગ દશાને ઓળખવી એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે. તમારી અંદર નિર્વેદ અને સંવેગ ગુણ પ્રગટ હોય તો જ જકાર. જો નિર્વેદ અને સંવેગ ગુણ નથી પ્રગટ તો તમને ભગવાન મહાવીર પણ ઉપરથી આવશે ને તમે એમને ઓળખી નહીં શકો. તમને પોતાને નિર્વેદ ગુણ કંઈક અંશે પ્રગટ હોવો જોઈએ, સંસારનો કંઈક અંશે થાક લાગ્યો હોવો જોઈએ. સહેજ સહેજ નિર્વેદ સહેજ કયો એટલે થોડા, અને સંવેગ તમને જો સ્વદ્રવ્યની મહિમા ન આવે, તમને એની રૂચિ ન થાય કે ભાઈ મારું સ્વરૂપ શું છે અને આવું મારું સ્વરૂપ છે. એક સમયની અંદર ત્રણ કાળ ત્રણ લોકની અનંતા અનંત દ્રવ્યની અનંતા અનંત પર્યાયો એક સમયમાં જાણી દેખી શકવાની શક્તિ છે મારામાં? ઓહો, આવું મારું સ્વરૂપ છે. સાહેબ અત્યારે તો આ ભેદની પાછળ શું છે એનું મને કંઈ ભાન નથી પડતું, અને આની નીચે શું છે એનું મને નથી દેખાતું આટલું નજીક હોવા છતાં, અને આ આવો મારું સ્વરૂપ કે ત્રણ કાળ ત્રણ લોકની અનંતા અનંત પર્યાયને હસ્તામલકવત આમ જાણે વર્તમાનમાં પોતાની સામે બની રહી છે એવી જોવાની શક્તિ, એવો સ્વ પર પ્રકાશક સ્વભાવ, અને આપણને એનો મહિમા ન આવે અને આપણને આમ કોઈ આમ ફટ દેને કે આવો અમે આવા હમણાં i8 નો સ્માર્ટફોન લીધો છે અને ત્યાં અધધ થાય છે અને આના ફીચર શું ને આ શું તે શું ને, ખરેખર ત્યાં આપણને કેટલું અહોભાવ આવે છે એવા જળ પ્રત્યે, અને પોતાનો આવો સ્વભાવ એના પ્રત્યે તો ઠીક છે આત્મા હું આત્મા છું એ તો બધા કહે છે, આઈ ઓલસો બિલીવ ઇટ,
આમ જરા સાવ સાધારણ, આમ એને તો હું આત્મા છું, આમ અંદર ઉલ્લાસ આવો જોઈએ. સુરસાને જયારે કીધું કે કોના મહાવીરના મોઢેથી એમને નહોતું સાંભળ્યું, કોના મોઢેથી સાંભળ્યું તું? એક શ્રાવકના મોઢેથી કે ભગવાને તને ધર્મલાભ કહેવડાવ્યા છે. અને 3.5 કરોડ રૂમમાં દીવા ફેંકતા એવા ઉલ્લાસિત થયા હો, જેને કહે ને કે આપણને કે તમે એટલું 10 ગણો LSD લો ને તો પણ તમે એ બાબત ના આવો. આ તો એક સરખામણી માટે, એ વખતે જે થોડું જે હેલ્યુસિનેશન થાય છે ને એના બદલે આ તો આત્માનું હેલ્યુસિનેશન, આત્માના અસંખ્ય પ્રદેશે દીવડા પ્રગટે. અને એની એનો જે અતિન્દ્રિય આનંદનું વેદન જે હોય ને એ તો આપણે એની વાત પણ ન કરી શકીએ. તમારા આત્માની અત્યંત શુદ્ધ પર્યાય, એનું નામ મોક્ષ. ખ્યાલ આવ્યો? મોક્ષ એટલે કોઈ એવી કોઈ વસ્તુ નથી કે ત્યાં તમે ઓલા સિદ્ધેશ્વરમાં જઈને આમ ટીંગા ગયા એટલે મોક્ષ, એવું નથી. તમારા આત્માની શુદ્ધ પર્યાય, એનું નામ મોક્ષ. તો આત્માની શુદ્ધ પર્યાય તો તમને તમારા આત્મા પ્રત્યે અને તમારા આત્માની એવી તાકાત છે કે અનંત કાળ સુધી એવી મોક્ષ પર્યાય પ્રગટ થયા જ કરશે. તો બોલો, તમને મોક્ષ પર્યાયનું મહત્વ આવવું જોઈએ કે આત્માનું? આ વિચાર કરવા જેવો છે. કદી પણ એ પાતાળ કુવામાંથી એમ કે આટલી બધી પર્યાય પ્રગટી તો હવે આત્મામાંથી કઈ અમુક શક્તિ જતી રહી એમ પણ નહીં. એ તો પાછું એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો. આત્માથી સૌ હોય ને, આત્મા જેવો કોઈ દેવ નથી. કૃપાળ દેવ લખ્યું છે આગળના જ, હજી તો 17મા વર્ષ પહેલાના જે બધા લખ્યા છે ને, જે મોટા મોટા વાક્યો ને એમાં લખ્યું છે આત્મા જેવો બીજો કોઈ દેવ નથી. બોલો. અને આત્માથી સૌ હીન એવું જ્યારે થાય કે આ બ્રહ્માંડની અંદર કોઈ વસ્તુ એવી નથી કે જે મારા આત્માની તોલે આવે, જો આવો સંવેગ નથી પ્રદીપભાઈ તો ખરેખર બહુ આ વિચાર કરવા જેવો છે કે તમે કદાચ કંઈક થોડો ઘણો નિર્વેદ પ્રગટ્યો હશે ને તો પણ એટલો કાર્યકારી નહીં નીવડે. કારણ કે નિર્વેદથી શું થાય છે આપણે એકવાર લીધેલ ઉપર સમજવા જેવું છે. નિર્વેદને લઈને તમારો ઉપયોગ જે પરવસ્તુમાં ખૂબી ગયો છે ત્યાંથી ઉખડશે, થોડો લૂઝ થશે. પણ પાછું અહીંયા અંદરથી જો તમને એ સ્વદ્રવ્યનો અત્યંત મહિમા, અચિંત્ય મહિમા, ઝૂરણા, લગ્ની, એ ગરજ એ તમને નહીં હોય ને તો એ ઉપયોગ પાછો જશે ક્યાં? અહીંયાથી તમે એને લૂઝ કર્યો પણ યુ હેવ ટુ, તમારે ખૂંટી તો પ્રોવાઈડ કરવી પડશે ને કે ભાઈ તારે હવે ક્યાં જવાનું છે આ ઉપયોગને ત્યાંથી ખસેડીને. જો એ નહીં કરો તો ત્યાંથી ખસીને કંઈક બીજે જવાનો છે અને સંસારમાં સંસારમાં રહેવાનો છે. એટલે સંવેગ પણ એટલો જ અત્યંત મહત્વનો છે. કારણ કે એ ઉપયોગને તમે નિર્વેદથી તમે એ ઉપયોગને ત્યાંથી લૂઝ કરો છો. જે આમ એકત્વપણું જે કર્યું છે ને પરમાં, કુટુંબ પરિવારમાં, દેહમાં, સમાજમાં, એ તમે લૂઝ કરો છો અને અંદરના સંવેગથી એ ઉપયોગ અંદર ખેંચાય છે અને એ અંતર્મુખ થાય છે ઉપયોગ. આ આ બે વસ્તુ જો ન ભળે ને, એ સંવેગ અને નિર્વેદ આમ તમે જુઓ તો એક જ સિક્કાની બે બાજુ છે. નિર્વેદ વિનાનો સંવેગ એ સંવેગ જ નથી અને સંવેગ વિનાનો નિર્વેદ એ ખરેખર સ્મશાન વૈરાગ્ય છે, સાચો વૈરાગ્ય છે જ નહીં. એટલે સંવેગ અને નિર્વેદ ધે ગો ટુગેધર જો યથાર્થ હોય તો. ઓલી કડી છે ને અચિંત્ય તુજ મહાત્મ્ય નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ને એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. ખરેખર સાચી વાત છે. અને અને છેલ્લી ગાથામાં એ જ કહી દીધું, પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગુ એ જ સદગુરુ સંત સ્વરૂપ તુજ. કારણ કે અત્યારે સતદેવની હાજરી તો છે નહીં, અત્યારે તીર્થંકર કે સામાન્ય કેવળી તો છે નહીં આ કાળમાં. તો કે સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દરતા કરી દે. અત્યારે આ કાળમાં સદગુરુ એ જ પરમેશ્વર છે, એ જ સતદેવ છે અને મને એના વિશે કદી પણ શંકા ન થાય એવી દરતા તું કરી દે. આમ એવી રીતનો સમર્પણ ભાવ જ્યારે આવે ત્યારે આપણું કામ થાય છે. બહુ આજે આ જે આ પત્ર જે છે ને એટલો અત્યંત મહત્વનો છે ખરેખર. હમણાં
પ્રદીપભાઈ જેમ કીધું ને કે હમણાં છેલ્લા ચાર પાંચ પત્રો જે બધા આવ્યા છે ને બધા બહુ જ અંદરથી એમ જેને કહે ને કે ગૂઢ રહસ્ય બહાર આવે છે રિયલી, અને એના ઉપર ઘરે જઈને પણ ચિંતન મનન કરવું. કારણ કે આ બધી વસ્તુ તો એવી છે, જો દ્રવ્યાનુયોગનો એક એવો ખરાબ સ્વભાવ કહો કે જે કહે કે તમે જો એની અંદર તમે પરાવર્તન નહીં કરો ને તો એ જતે. એનું કારણ શું છે કે આપણે અનાદિથી શુભ ક્રિયામાં જ આપણી વૃત્તિ છે. જો કંઈ પૂજા હશે ને કંઈ કોઈ એવી મહત્વની તો આપણે દોડીને જશું, ઓળી હોય ને ઓળી બધી વિધિકરણ હોય તો તમે દોડીને વહેલા આવશો, કારણ કે આપણને એનું જ ખરેખર છે મહત્વ. અને આ દ્રવ્યાનું યોગનું આ સમજવાનું ને આ બધું એનું મહત્વ હજી એટલું એટલું બધું નથી આવ્યું. મુમુક્ષુ અને થોડું ઘણું આવ્યું છે અને એમાં ગુરુદેવ કાંજી સ્વામીનો ઘણો ઘણો ફાળો છે. આત્માની વાત કરતા જો થયા હોય તો એ જે 60-70 વર્ષ પહેલાં જે એમને આત્માની ધૂન લગાવી અને જે આ પાંચ પરમાગમ ઉપર જે બધા પ્રવચનો આપ્યા અને અર્થ એના કાયદા એના લઈને તો આજે ઇવન શ્વેતાંબરમાં પણ જે થોડી ઘણી આત્માની વાતો કરતા તે થયા છે ને એ પણ એને લઈને. બાકી મને પોતાનો ખ્યાલ છે કે એ હું ક્યારની વાત કરું છું, 1955-60 એ વખતે તમે જો શ્વેતાંબરના દેરાવાસીના આચાર્ય પાસે જાઓ કે આમને અહીંયા સ્થાનક પાસે ના બધી ધર્મકથા ને પછી આમ ન કરવું ને આ તને એવી જ રીતની વાત, ક્યાંય ખરેખર આત્મા જેવો શબ્દ નહોતો આવતો. સમજો તમે, આત્મા જેવો શબ્દ નહોતો આવતો કે ભાઈ આ શ્રેણીક રાજાએ આમ કર્યું આમ ન કરવું જોઈએ ને. ઓલા ધનાજીને તો મારા મધર તો પાછા ઓલા સાંભળીને આવે ને તમને કે પાછા કે પેલી એની બૈરી બહુ ડાહી થઈ ને દોઢ ડાહી તો કે પછી રડવાનો વારો આવ્યો કે આમથી એમથી બોલી કે કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે. તો ધનાજી તો ઊભા થઈને નીકળી ગયા ને તો એમ પછી એવી રીતે આપણે તો નાના બાળક એટલે આપણને આવી રીતે સાંભળવું વધારે ગમે ને, કારણ કે આપણને મજા આવે. આજે પેલી બહુ ડાહી થઈ ને તો ન પે ફોર ઇટ આપણે કહીએ ને કે દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત બોધ શું નીકળે છે શું હોવો જોઈએ એ બહુ ઓછું આવતું હતું. અને એ જ અગત્યનો છે કે દ્રવ્યાનું યોગનો એક એવો સ્વભાવ છે કે તમે જો ખરેખર એની પાછળ ન પડો ને તો એ ધીમે ધીમે પાછું નીકળી જાય. દ્રવ્ય ગુણ પર્યાય છે તો આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે આપણને બહુ મજા આવે ને ગમે ને બેસે. તમે અઠવાડિયા સુધી એનો વિચાર જ ન કરો ને તો તમને પાછું એમ થાય કે શું હતું ઓલું દ્રવ્ય ગુણ પર્યાય ને આ શું ઉત્પાદ વ્યય ધીરો શું હતું આ તો એવું થઈ જાય. કારણ કે ક્યાંય ક્રિયામાં કોઈ જગ્યાએ બીજામાં આવતું ન હોય એટલે ઇટ ઇઝ અ ફોરેન ફોરસ એટલે બેઠા છે ખરેખર સાચા અર્થમાં મુમુક્ષુ છે હું પોતે એવું માનું છું. અને મેં પહેલા કીધું છે ને અત્યારે કહું છું કે યથા પ્રવર્તકરણમાં નિયમથી એમ કહું તો પણ ખોટ નથી આવી ગયા છે. પણ હવે જે આપણે જે પુરુષાર્થ કરવાનો છે ને એ બહુ આકરો છે. એટલા માટે એ કૃપાળુ કહે છે કે તું હવે જે કંઈ કાર્ય કરે ભલે તું આટલું કાર્ય કરે આખા દિવસમાં એક કલાક જ તું ધર્મ ક્રિયા કરે પણ એ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે એ તું આમ મરણના મઠ સુધી ભૂલતો નહીં. અને એ સંભાવના નિત્ય મુમુક્ષ જીવે કરવી યોગ્ય છે કે આ તું આપણે લક્ષ્ય નથી રાખતા ને એને લઈને જ આવું થાય છે. અને વ્યવહારમાં આપણે સુધીરભાઈ ક્યારે લક્ષ ચૂકતા નથી એમ અહીંયાથી ખાલી સાન ફ્રાન્સિસ્કો જવાનો નિર્ણય કર્યો હોય ને અથવા તો બિગ બેર વીકેન્ડ માટે જવાનું કર્યું હોય ને તો આમ કેટલા વિચાર કરીએ આખી ટ્રંક ભરી દઈએ આની જરૂર પડશે આની જરૂર પડશે આની જરૂર પડશે ને કેટલું બધું આમ વી ગો થ્રુ આઈ મીન સિક્વન્સ કે સવારે આની જરૂર પડશે રાત્રે ત્યાં તો 7000 ફૂટની ઊંચાઈ છે ઠંડી હશે એટલે આપણે આ લઈ લઈએ જેકેટ લઈ લઈએ ફળાનું. આપણે પરલોકમાં જવાના છીએ તો પરલોકમાં જ લઈ જવા માટે આપણે શું ખરેખર આમ તમે એવું આમ સિક્વન્સ મૂકી છે કે મારે આ આ વસ્તુની જરૂર છે મારે આ વસ્તુ જરૂર પડે આની જરૂર ખરેખર વિચાર કરજો આમ ખૂબ આ બધા જીવ છે ને દે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ત્યાં કાંઈ જરૂર નહીં પડે કોઈ વસ્તુ જરૂર નહીં
ત્યાં આરામથી બેસશે. ત્યાં આત્માર્થની જરૂર પડશે, આત્મલક્ષની જરૂર પડશે. કે યાદ રાખે એ લક્ષ આવ્યા પછી ત્યાં પછી જ પહોંચશે. અને પણ એના માટે ત્યાં પહોંચવા માટે જ અભ્યાસ કરવાનો છે. પહોંચવા માટે એક્સેલન્ટ, બરાબર છે. કારણ કે પછી નહીં જરૂર પડે, પણ પહોંચવા માટે તો તમારે તૈયારી કાંઈ નહીં કરવી. પહોંચો પણ એ પહોંચવા માટે લોઢાના ચણા ચાવવાના છે પહેલા. પછી તો તમારે લોઢાના ચણા નહીં, પછી તો તમે ડાયમંડના ચણા આપે ને તોય તમે પચાવી જશો. ત્યાં મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાનુભવે જ્યાં ત્યાં જો સાક્ષી. મિચ્છામિ નક્રમ. જય જીવેન્દ્ર. જય પ્રભુ. જય સદગુરુ.